क्रम चालू करिए छे आचार्य पीठ पर विराजमान परम पूज्य गोस्वामी 108 श्री योगेश कुमार जी महाराज श्री ने दंडवत प्रणाम साथे साथे एक माफी पण मांगी लेवानी जरा 15 मिनिट कार्यक्रम थोड़ो मोड़ो शुरू थयो छे पण जे जे श्री अमारा वैष्णव माटे तो घी ढोळायु तो खिचड़ी मां आगल पण श्री वल्लभ गुणगान नु रसपान करी रह्या हता એ પણ અમારા સ્પિરિચ્યુઅલ બેનિફેક્ટર બેરિયા યુથ વૈષ્ણવ પરિવારના સ્પિરિચ્યુઅલ બેનિફેક્ટર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ થકી એક ગુણગાન થતા હતા અને એમાં જરા 5-10 મિનિટ જરા મોડું થઈ ગયું તો જે જેશી માફી માંગી લઉં છું પણ પુષ્ટિ ભક્તિ મહોત્સવ ત્રીજો દિવસ સમાપ્તિનો દિવસ પૂર્ણાહુતિનો દિવસ વધારે હમણાં શરૂઆતમાં નહીં બોલીએ સમયના ભાવમાં લેતા છેલ્લે જયારે આપશ્રીની આપણે આભાર વિધિ કરીશું ત્યારે બે શબ્દ લઈ લઈશું તો પૂજ્ય જેજેને વિનંતી કરીએ છીએ જેજે આજનો ક્રમ સમાપ્તિનો ક્રમ પૂર્ણાહુતિનો કથાનો ક્રમ આપ ચાલુ કરો चिंता संतान हंतारो
यत्पादां भुजरीं स्वीयानां तन्निजाचार्यं प्रणेमामि मुहुर्मुहुः यदनु ग्रहतो जन्तु सर्वदुःखातिगो भवे तमन् सर्वदा वन्दे श्रीमदेवल्लभन् श्रीमाय कृष्णलाल की जय शिगिरिराज धरणे की जय शिवल्लभाधीश की जय श्री गोसाई जी परम दयाल की जय श्री श्याम सुंदर श्री अमने महारानी की जय श्री गोकुलनाथ प्यारे की जय श्री हरि राय महाप्रभु की जय। શ્રી વલ્લભ પ્રભુના ચરણાર્વિંદમાં કોટા અને કોટી આપણે વંદન કરીએ। આજે લગભગ વક્તા તરીકે મારો વક્તવ્ય લગભગ 20 મિનિટ લેટ ચાલુ થાય છે, એટલે ટોટલ કાર્યક્રમ જોવા જાઓ તો 25-27 મિનિટ લેટ છે આજે। મુંબઈ નગરી અમારી એકદમ ફાસ્ટ નગરી છે, એકદમ ઠાકોરજીની સેવાનો સમય હોય સવારે ઠાકોરજીને સંગામાચી ઉપર પધરાવીને અમે સત્સંગ કરવા આવીએ। એક પ્રકારથી જોવા જાઓ તો ઠાકોરજીને એટલો વાર સુધી અમારે પધરાવીને રાખવું પડે। અનોસરના સમયમાં સત્સંગ થાય, સેવાના સમયમાં સત્સંગ ન થાય, અને એમાં પણ મારે આજે કેવું પડે છે કે આજે હું બહુ ડિસ્ટર્બ થયો છું। આમાં આખા સત્સંગની લિંક તૂટે। બહુ સુંદર વાત છે કે આજે બે બાલકના સત્સંગ છે, વચનામત છે, વૈષ્ણવને ખૂબ લાભ મળ્યો। હું પણ આગ્રહી છું કે બધા બાળકો આવી રીતે સત્સંગમાં પધારે, પરંતુ વૈષ્ણવને જે મેનેજ કરવાના છે, ઓર્ગેનાઇઝ કરવાના છે, એ લોકોને મેનેજ કરતા આવડવું જોઈએ। અને લાસ્ટ મોમેન્ટ ઉપર એક ઇન્ફોર્મેશન મને મળે અને આઈડિયા આખી ચેન્જ થાય અને મને બધાને મેસેજમાં મોકલવું પડે વર્લ્ડ વાઇઝ, અને પાછી જૂની આઈડી ઉપર તો ચાલતું જ બતનામાં। એટલે જરા આજે ડિસ્ટર્બ પણ થયો છું, અને હોય શકે સત્સંગનો મારો એ વિષય જે છે એ વિષય પણ કદાચ પરિપૂર્ણ નહીં થાય, કારણ કે આજે કમસે કમ 20-25 મિનિટ સુધી એટલો સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિએ સત્સંગનો લોસ કર્યો, જેમાં દામોદર હરસાણી ના ચરિત્ર ને આપણે નહીં પધરાવી શકીએ। આવો વૈષ્ણવો, આપણે પાછા શ્રી દામોદર હરસાણીજીનો સંગ કરીએ અને સાથે સાથે શ્રી મહાપ્રભુજીનો આશ્રય લેતા આપણે સત્સંગનો પ્રારંભ કરીએ। જે શ્રી એક જ મિનિટ આપને વચ્ચે અટકાવું છું, ફરીથી સમસ્ત વૈષ્ણવ તરફથી, 2000 યુથ વૈષ્ણવ પરિવાર તરફથી આપની માફી માંગી લઉં છું। નેક્સ્ટ ટાઈમ વીલ બી વેરી કેરફુલ સમયને રીતે। પણ સ્વામી તે મને શું કીધું હતું કે સવારે 6-6:30 હું બહુ રાજી થયો હતો, મને એમ થતું હતું કે દ્વારકેશ રાજા ને કેમ પધરાવવાના, તો બહુ રાજી હતો ત્યારે, પણ જે ટાઈમિંગ છે ને પછી એડજસ્ટ ન થાય પછી, કેમ કે આ ટાઈમિંગ મારો સેવાનો પણ સમય હોય, મારા બધા જપાટ સંધ્યા બધું છોડીને ઠાકોરજીને સિંહાસનમાં પધરાવીને અદગીનો ભોગ ધરીને હું આવ્યો છું, એટલે શું છે કે ઠાકોરજી મારા શિંગાર માટે ઇંતજાર કરે છે,
એટલે આમાં શું છે કે એક તો ટાઈમિંગ એના માટે હું કોઈ કોન્ફરન્સ ઉપર નથી આવતો. મને અમે હરીશભાઈ ધારિયા મને છેલ્લા 3-4 વર્ષથી વિનંતી કરે છે, છતાં હું ના જ પાડતો. મેં કીધું હરીશભાઈ સવારે મને નહીં ફાવે, કેમ કે ઠાકોરજીનો ક્રમ મારો બહુ તકલીફ થાય છે મને. પછી એનીવે તારો મારો પ્રેમ છે એના માટે હું આવ્યો, અને એ પ્રેમના હિસાબે પણ આજે ખરેખર હું ડિસ્ટર્બ તો થયો છું, અને બહુ દુઃખ થાય છે મને. કહેતા તમે બધા મારા છો, વર્ષોના સંબંધ છે, આજે 25 વર્ષના સંબંધ છે, કોઈ મજાક નથી. તો એનીવે આ બધું ક્ષણિક હોય દુઃખ લગાડવાનું, આપણે મૂળ સત્સંગમાં આવી જઈએ. બોલો શિવલ્લભાધીશ. ગઈકાલે આપણે શ્રી મહાપ્રભુજીમાં દામોદર હરસાણીજીની સ્વરૂપા શક્તિ છે. પ્રવાહી ને મર્યાદા જીવો હોય એને ગુણાશક્તિ થી એ સંબંધ સ્થાપિત કરે. જયારે સંબંધ આપણે બનાવીએ ને એમાં કારણ ના આવે તો સમજી લેવાનું કે સ્વરૂપા શક્તિ. આવા દ્રઢ સ્વરૂપા શક્તિના સ્વરૂપ એવા દામોદર હરસાણી અને શ્રી મહાપ્રભુજી જયારે સમય મળે ત્યારે એકાંતમાં બેસીને ચર્ચા કરે. એક દિવસે હસતા હસતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે ધમલા યે માર્ગ તેરે લીએ પ્રગટ કર્યો. આ શબ્દ જે છે કેવળ 84 વર્ષ તો માં દામોદર હરસાણી માટે જ કહ્યું, અને આ વાક્ય બહુ ગંભીર છે. દમલા યે માર્ગ તેરે લીએ પ્રગટ કર્યો હે. તો શું ખરેખર આ માર્ગ દામોદર હરસાણી માટે જ છે? અસો પુષ્ટિ માર્ગ બીજા જે 83 વૈષ્ણવ છે, 252 છે ને, આપણે બધા છીએ, શું આપણા માટે નથી? શું મહાપ્રભુજી દામોદાસજી ને આ કહીને પક્ષપાત કર્યું છે? ના, શ્રી ગોગલનાથજી લખે છે કે દામોદર દાસ સૃષ્ટિના પ્રતિનિધિ છે, અને આ સમાજ, આ જે આપણો વૈષ્ણવ સમાજ છે, એ સમાજના એ પ્રતિનિધિત્વ કરે છે, અને આ સમાજનું ઉદ્ધાર કરવું છે, અને આ પુષ્ટિ માર્ગ ને પુનઃ પુનઃ પ્રગટ કરવું છે, એને આગળ લઈ જવું છે. પ્રતિનિધિત્વ હોના કારણે આપે આજ્ઞા કરી કે દમલા યે માર્ગ તેરે લીએ પ્રગટ કર્યો. અને ખરેખર દામોદાસજીના જેનો ચરિત્ર હશે એ ચરિત્ર જ પુષ્ટિ માર્ગ ને એ આગળ લઈ જશે. આજનો દાખલો આપણે જોઈએ તો આટલી આપણી કમી હતી. બેલેન્સિંગ હંમેશા વૈષ્ણવના અંદર હોવું જોઈએ. હંમેશા હંમેશા વૈષ્ણવની તૈયારી હોવી જોઈએ કે કોઈને પણ ખરાબ ન લાગે, બંનેનો લાભ આપણે લઈએ, અને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને ઘીતો ઢોળાયો ખીચડીમાં, પણ એમાં પડીને પાછો બહાર આવી ગયો. વૈષ્ણવ સમાજનો ઉદ્ધાર કરવા માટે, પુષ્ટિ માર્ગને પ્રગટ કરવા માટે આજ્ઞા કરી, આગળ લઈ જવા માટે આજ્ઞા કરી કે ધમલા યે માર્ગ તેરે લીએ પ્રગટ કર્યો. અહીંયા આપણને સમજવાનું છે કે વૈષ્ણવની કૃપા વગર પુષ્ટિ માર્ગ કોઈ દિવસ ફલિત નહીં થાય, અથવા એક વૈષ્ણવનું સંગ કરવું જોઈએ જેનાથી સંપ્રદાયના સિદ્ધાંત, સંપ્રદાયમાં જે આજ્ઞાઓ થઈ છે મહાપ્રભુજીની, જે શ્રી મહાપ્રભુજીની સંપ્રદાય પ્રતિ ભાવના છે, એનો જ્ઞાન આપણે તાદ્રશી તદી અને ભગવદી વૈષ્ણવ પાસે કરવું જોઈએ. કારણ કે ગુરુ દર વખતે નથી મળવાના. ઠાકોરજીની બે સૃષ્ટિ, એક બિંદુ સૃષ્ટિ ને બીજી નાદ સૃષ્ટિ. બિંદુ સૃષ્ટિ એટલે શ્રી મહાપ્રભુજીનો વંશજ, અને જે વૈષ્ણવ સૃષ્ટિ થઈ એ બધી નાદ સૃષ્ટિ. વેડુજીમાં 7 છિદ્ર છે, 6 છિદ્રમાં શ્રી ઠાકોરજીના ગુણો છે, અને 7માં ધર્મી સ્વરૂપ છે. જયારે શ્રી ઠાકોરજીએ વેણુજી પોતાના અધરો પર લીધી, અને અધરોમાં તે રસ જે બહાર પ્રગટ થયો, એ રસ બિંદુ બનીને સ્થિર થયો, તે
છે તો બધી વલ્લભ સૃષ્ટિ, અને જયારે એમાંથી છિદ્રો માંથી રસ બહાર આવ્યો એટલે એ નાદ થયો, એટલે નાદ પ્રગટ થયો, એટલે વૈષ્ણવ સૃષ્ટિ. આપણા શ્રી વલ્લભ સાક્ષાત વેણુધર છે. બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ એવા બે ભાવ આપણને બતાવ્યા. ગુસાઈજી ઉપર કોને કૃપા કરી? દામોદાસજી. તો આ જ રીતે બંને જો એકબીજા ઉપર કૃપા કરે તો સુંદર પ્રેમનો પટ તૈયાર થાય. કપડું બનાવવું હોય તો શું, તાણું ને વાણું બંને જોઈએ. મશીનમાં તમે ધાગો નાખો અને મશીન ચાલે, ને મશીન પણ ચાલે ને ધાગો પણ ચાલે, ત્યારે જઈને કપડું બને છે. એટલે તાનો ને માનો બંને જઈએ, બંને ભેગા કરવા પડે. અને જયારે ભેગા થાય ને બંને, એટલે વલ્લભ અને વૈષ્ણવ બંને મળીને પુષ્ટિ માર્ગના રસનો અનુભવ કરે. ભલે બ્રહ્મ સંબંધનો અધિકાર શ્રી મહાપ્રભુજીના પાસે છે, પરંતુ જો વૈષ્ણવ કૃપા કરે તો વૈષ્ણવ થકી વલ્લભના સાથે ઠાકોરજી પણ કૃપા કરે. કારણ કે ભગવાન જે છે, પ્રભુ જે છે, ભક્ત વત્સલ્ય છે. વૈષ્ણવ પોતાની ભક્તિથી અને દીનતાથી જૈનત સંતુષ્ટ શ્રી ઠાકોરજી ત્યારે કૃપા કરે. તો વલ્લભ આપણા દામોદાસજીના વશમાં છે અને ઠાકોરજી યશોદાસજીના વશમાં છે. તો દામોદાસજી જે છે સૃષ્ટિના પ્રતિનિધિત્વ કરે છે. તો જો વલ્લભ ને પોતાના બંધન માંથી થોડા ઢીલા કરે ને તો બીજા ના બને. આજે આવા ભાવ બધા આપણા સમાજમાં ઘણા વૈષ્ણવો છે. બાલકને પધરાવી લે પોતાના ઘરમાં, એવો બાંધીને રાખે કે જલ્દીથી બાલકને છોડે જ નહીં. બિચારા વૈષ્ણવને મળવું છે, ફોન કરે, બાલક હમણાં ઉઠ્યા નથી, બાલક હમણાં સ્થાનમાં પધારી રહ્યા છે, બાલક હમણાં છે ને મંગલામાં છે, એવામાં છે, બાલક હમણાં સંધ્યામાં છે, બાલક હમણાં જપમાં છે, બાલક હમણાં ભોજનમાં બિરાજે છે, બાલક હમણાં વિશ્રામ કરે છે, બાલક પધરાવીમાં પધરાવી, બાલકને આવે જ નથી. અને અહીંયા આપણને ગોકુલનાથજી ને શ્રી હરિરાજજી સમજાવે છે ભાવ પ્રકાશમાં કે જો વલ્લભને પોતાના બંધનમાંથી ઢીલા કરે તો બીજાના બને. ગુસાઈજી ને ઠપકો કોઈ ના આપ્યો, કેવલ એક જ વૈષ્ણવ આપ્યો. કેવો પડ્યો દામોદાસજી ને કૃપાનાથ, યે માર્ગ તાપ ક્લેશ કો હૈ, ખેલવે કૂદવે કો નહીં. આ ક્યારે કહી શકે? અહીંયા હરિરાજજી સમજાવે છે કે વૈષ્ણવ અને વલ્લભ કુલ નો એક નિત્ય લીલા નો સંબંધ છે. આપણે જોઈએ ને ચરિત્રમાં જોશું આપણે, અને આપણે જેમ જેમ આગળ વાંચતા જઈએ, આ જેટલું વિચાર ને મનન કરીએ, આ ચરિત્ર એમાં જોઈએ છીએ આપણે કે ગુરુ શિષ્ય નો ભાવ વધારે નથી લાગતો. નિત્ય લીલામાં જેટલા ઠાકોરજીની જેટલી સખી છે, જેટલી યુથેશ્વરી છે, એ બધા સ્વરૂપો વૈષ્ણવના રૂપમાં છે અને બીજા વલ્લભ કુલના રૂપમાં છે. એક બિંદુ સૃષ્ટિ છે તો બીજી નાદ સૃષ્ટિ છે. એકબીજાને મળી જુલીને એકબીજા ઉપર કૃપા કરવી છે. અને કૃપા કેવી રીતે? એકબીજાને અનુભવ કરાવવામાં મદદ કરવી છે. તો એક અર્થ આ થયો કે દમલા યે માર્ગ તેરે લીએ પ્રગટ કિયો. અર્જુનને રણક્ષેત્રમાં કુરુક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવે અનેક ઉપદેશો આપ્યા જે સમગ્ર જાતિને મળી. સંસારી જીવોનો ઉદ્ધાર કરવા માટે કોઈ અધિકારી હોવું જોઈએ તો સંસારના જીવોને લાભ મળે. અર્જુન જો ન થયા હોત તો ગીતા પ્રાપ્ત ન થાત, તેમજ હશે દામોદાસજીની કૃપા ન થઈ હોત તો પુષ્ટિ માર્ગ આપણને મળ્યું ન હોત. કારણ કે યાદ રાખજો, દામોદાસ હર્ષાની તીજ પુષ્ટિ માર્ગ છે. અલૌકિક રસ નો અનુભવ કરવામાં અધિકારી છે. તો આજ બતાવવા માટે કહ્યું કે દમલા યે માર્ગ તેરે લીએ પ્રગટ કિયો. બીજા અર્થમાં જઈએ, વલ્લભ ઈચ્છા કરે છે કે દામોદાસજીના હૃદયમાં પુષ્ટિ માર્ગ ને હું પધરાવું,
અને દામોદાસજી નો પણ કૃપા કરીને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ ના હૃદયમાં પુષ્ટિ માર્ગ ને સ્થાપિત કર્યો. આનો અર્થ વૈષ્ણવની એકબીજા પર કૃપા જ નહીં, કૃપા જ નહીં થાય. જ્યાં સુધી કૃપા નહીં થાય ત્યાં સુધી પુષ્ટિ માર્ગ સાચા અર્થમાં આપણને સૌને નહીં પ્રાપ્ત થાય. એટલે પરસ્પર એકબીજા પર કૃપા થવી જ જોઈએ, તેના અંદર કોઈ પ્રકારનો દ્વેષ કે ઈર્ષા કે ક્લેશ ન હોવો જોઈએ. ત્યારે તો આપણો કંઠીનો સંબંધ છે. અને બીજું કે આપણે કોઈ લૌકિક સંબંધ નથી ધરાવતા એકબીજા, ચાહે વલ્લભપુર વૈષ્ણવ હોય કે વૈષ્ણવ વૈષ્ણવ. ખોટો લાગી પણ જાય તો ક્ષણિક લાગે પણ પાછો ભૂલી જાય. તો જે રીતે વલ્લભ કુલ ની વૈષ્ણવ પર કૃપા, તેમ વૈષ્ણવ પર વૈષ્ણવ ની કૃપા, તાદ્રસી વૈષ્ણવ ની કૃપા થી જ પુષ્ટિ માર્ગ હૃદય ઋણ થશે, સત્સંગ મળશે અને બંનેની પ્રાપ્તિ હૃદય ઋણ માં થશે. એના માટે શરીરાજી કહે છે કે જયારે તમને તાદ્રસી વૈષ્ણવ મળે ને તો સાક્ષાત શ્રી વલ્લભ ના સંબંધ ને યાદ કરીને એની સેવા કરજો. તમે તાદ્રસી ની સેવા નથી કરતા, તમે એમના અંદર બિરાજતા શ્રી વલ્લભ વિઠ્ઠલ ની સેવા કરો. તો હરિ ગુરુ અને વૈષ્ણવ માં એક જેવો ભાવ આપણને રાખવાનું છે. જો ત્રણો માંથી એક ની પણ સેવા આપણે ચૂકી ગયા તો પુષ્ટિ માર્ગ આપણને જીવનમાં સમજ નહીં આવશે. ત્રીજો અર્થ, દમલાઈએ માર્ગ તેરે લીએ પ્રગટ કર્યો. દામોદરજી ના હૃદયમાં પુષ્ટિ માર્ગ નો સ્થાપન નો વિચાર શ્રી મહાપ્રભુજીએ કર્યો. શ્રી વલ્લભ વિચારે છે એક તો ભક્તિ માર્ગ છે અને બીજો ઈશ્વર માર્ગ છે. ભગવાન કૃપા કરે તો ઈશ્વર માર્ગ, અને ભક્ત ભગવાન કી ભક્તિ કરે તો ભક્તિ માર્ગ. પ્રભુએ વિચાર કર્યો કે ભક્તિની શક્તિ કેવી છે, ઈ જગતમાં પ્રગટ કરવા માટે, અને ઈ શક્તિનો સ્વરૂપ દામોદરજીના દ્વારા સમજાવાઈ છે કે વૈષ્ણવમાં કેટલું બધું સામર્થ છે, એની ભક્તિમાં કેટલું બધું સામર્થ છે. ત્યારે તો પુષ્ટિ માર્ગ આજે 542 વર્ષ સુધી ચાલે છે. ભલે વલ્લભ કુલ નો પ્રચાર છે, બધું છે, પણ સાથે સાથે દામોદર હરસાની જેવો ચરિત્ર પણ આપણા સંપ્રદાયમાં ચાલે છે. ચરણ ને રજ સુધી પહોંચીને આ સ્થિતિ છે. જો સાક્ષાત દમલાજી નો પ્રાદુર્ભાવ થઈ ગયો, દામોદર હરસાની નો પ્રાદુર્ભાવ થઈ ગયો, તો સ્થિતિ શું થશે વિચાર. એના માટે આજ્ઞા કરી કે દમલા ય માર્ગ તેરે લીએ પ્રગટ કર્યો. દામોદરજી ના માથે કોઈ દિવસ મહાપ્રભુ ઠાકોર સેવા ન પધરાવી, એમને કોઈ દિવસ સેવા નથી કરી, કારણ કે સતત શ્રી વલ્લભ નો આવેશ એમના અંતકણમાં રહેતો અને એમની માનસી સેવા એમની સિદ્ધ હતી. અહીંયા પ્રશ્ન ઉઠશે કે કૃષ્ણ સેવા સદા કાર્ય, શ્રી મહાપ્રભુજી નો સિદ્ધાંત કે બ્રહ્મ સંબંધ પછી અનિવાર્ય છે કૃષ્ણ સેવા કરવી અને ભગવત સેવા કરવી. યાદ રાખજો, આનો ભાવ સમજી લેજો. ગુરુ સેવા કરે છે, શ્રી વલ્લભ સેવા કરે છે, અને ઈ સેવાનો ફળ વલ્લભ કે વલ્લભના બાળકો નથી રાખતા, એ ચડસ્પર્શના રૂપમાં આપે છે. આજે બધા વૈષ્ણવ ચડસ્પર્શ કેમ કરે છે? આજ ભાવથી કે આજે મારા વલ્લભે જે સેવા કરી ઠાકોરજીની, એ કૃષ્ણ સેવાનો ફળ મને પ્રાપ્ત થાય. આપણે જે સેવા કરીએ છીએ, આપણે તો લકીરના ફકીર છીએ. આપણા બાપ દાદા તો હજી લકીર પીટી ગયા, આપણે તો લકીરના ફકીર છીએ. બહુ સુંદર એક પ્રસંગ બન્યો ઠકરાણી ઘાટ ઉપર. આવો વૈષ્ણવ આપણે શ્રી યમુનાજીના પાસે જઈએ. ગોવિંદ ઘાટ છે, સુંદર ચોકડ નું વૃક્ષ છે, શ્રી યમુનાજીને આપણે દંડવત પ્રણામ કરીએ. આપ છોકરના વૃક્ષ ના નીચે બિરાઈ જા છો, રાત્રિનો સમય થયો, આજે એમના આંખોમાં નિદ્રા નથી, અલૌકિક ક્લેશ છે એમના અંદર. શ્રી વલ્લભ
દામોદર હરસાની જીના ખોડામાં પોતાનું મસ્તક પધરાવીને પોયડા છે પણ આંખોમાં નિદ્રા જ નથી, અને ત્યાં બ્રહ્મ સંબંધ લીલાનો પ્રારંભ થયો. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિષી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે. શ્રાવણ મહિનો છે, શુક્લ પક્ષ છે, એકાદશી ને મધ્યરાત્રિ છે. આજે ધારા પ્રવાહ અશ્રુ શ્રી વલ્લભ ના નેત્રો માંથી નકલે છે. આખી ગોદ દામોદર હરસાનીજીની ભીજાઈ ગઈ આપના અશ્રુથી. દામોદર હરસાની વિનંતી કરે છે, કૃપાનાથ અમે તો જગતના દુખી જીવ છીએ, અમે રડીએ પણ આપ કેમ રડો છો? શ્રી વલ્લભ આજ્ઞા કરે છે, દમલા જગત નો પ્રવાહ જોઈને હું રડી રહ્યો છું. મારા દેવી જીવો જે મારા નાથથી વિકૃતા પડીને આવ્યા છે જગતમાં, આ દેવી જીવોનું ઉદ્ધાર કેવી રીતે થશે? વિચાર કરો કે શ્રી વલ્લભની કેટલી મોટી ચિંતા આપણા સૌ સૃષ્ટિના જીવો માટે. મા બાપ ચિંતા કરે એનાથી વધારે ચિંતા અધિક ગુરુ કરે. મા બાપ જે ચિંતા કરે ને એ કેવલ આ ભવનો વિચાર કરે કે મારો દીકરો એનો પરિવાર સુખી થાય, સુખી થવા માટે ઈ સતત પ્રયાસ કરે અને ભવનો વિચાર કરે. પરંતુ જ્યારે ગુરુ વિચાર કરે ને તો કેવલ આ જ ભવની ભવો ભવનો ઈ વિચાર કરે. શ્રી વલ્લભ રુદન કરે કોઈ સાધારણ વાત છે? આ બાજુ દામોદરજી વારંવાર દુખી થાય અને મનમાં વિચાર કરે કે હું શું કરું શું કરું, આ તો કરુણાના આંસુ છે. સતત શ્રી વલ્લભના અંતકણમાં એટલું મોટું તાપ વધ્યું કે જીવ વિખૂટો પડી ગયો છે એને હું કઈ રીતે અર્પણ કરું. શ્રી વલ્લભ વિચાર કરે છે કે કેટલા જન્મ થઈ ગયા જીવોના અને કેટલું અંતરાય પડી ગયો છે શ્રી ઠાકોરજી સાથે. જે આજ્ઞાથી હું આવ્યો છું આ ભૂતલમાં તે આજ્ઞા પ્રમાણે મારો વચન હજી જે પૂરો થવો જોઈએ ઠાકોરજીને પધારવું જોઈએ નથી પધાર્યા. અને ત્યાં તો મધ્યરાત્રિ દસમી ને એકાદશી નો દિવસ જ્યાં મિલન થાય છે મધ્યરાત્રિ બરોબર 12 વાગ્યા મધ્યરાત્રિના સમયમાં એક તેજ પુંજ શ્રી યમુનાજીમાંથી પ્રગટ થયો અને ત્યાં લીલાનો પ્રારંભ થયો. એક 7 વર્ષનો બાલક તેજસ્વી બાલક પોતાના ચરણારવિંદની ઝાંઝરને છમ છમ કરતા કરતા શ્રી યમુનાજીના લહેરોમાંથી આ ઠકરાની ઘાટ ઉપર પધારો છે. રોમાંચિત થયા શ્રી વલ્લભ. શ્રી ગોવર્ધન ધોરણના સ્વરૂપમાં પધાર્યા પણ ચંદ બાવાના સ્વરૂપમાં આપે ત્યાં પધારીને લીલાનો પ્રારંભ કહીજો. તીર્થા ચરણ કરીને પોતાના અધરો પર વેણું પધરાવીને વેણું નાદ કર્યો. નેત્ર ખુલ્લા છે શ્રી વલ્લભના અને ત્યાં તો એ રોમાંચિત થવા લાગ્યા. ધીરે ધીરે આપ દામોદાસ હરસાનીજીની ગોદને નિવૃત્ત કરીને છોડીને આપ ઉભા થયા અને એમને દર્શન કર્યા ને રોમાંચિત વૈના. કેવા દર્શન થયા? અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. અધરમ મધુરમ, આપના અધરો પર દ્રષ્ટિ ગઈ,
જે અધરો હાસ્ય કરે છે. હમારે વલ્લભ રુદન કર રહે હૈ ઓર શ્યામ સુંદર હસ રહે હૈ વદનમ મધુરમ. શ્યામ સુંદર નો વદન પણ મધુર લાગી રહ્યો છે. આજે અધરથી હટીને હવે વદન ઉપર દ્રષ્ટિ ગઈ અને ત્યાંથી નયનમ મધુરમ નયન ઉપર દ્રષ્ટિ ગઈ. બંનેના નેત્ર આજે મહિલા છે, બંને પ્રસન્ન છે, બંને અંદર કૌતુક કરે છે કે આજે મારો મનોજ પૂરો થયો. શ્રી વલ્લભ વિચાર કરે છે કે આજે મારો મનોજ પૂરો થયો. કોઈ પ્રાણ પ્રિય મળે ને ત્યારે નેત્રથી નેત્ર જયારે મળે ને ત્યારે એ જોવા જેવો હોય આનંદ. કેટલો સુંદર એક વિદ્વાને કહ્યું છે, ચાર મિલે ઓર ચોસઠ ખીલે. બે નેત્ર શ્રી વલ્લભના અને બે નેત્ર શ્રીનાથજીના, અને આ બે ને બે ચાર, ચાર રહ્યા નહીં બંને એક થઈ ગયા. ને એવું કામણ થયું કે બંને આંખોમાં એવો જાદુ થયું કે બંનેના નેત્ર એકબીજામાં ડૂબી ગયા. બે બે ચાર જ ન રહ્યા, બંને એક બની ગયા. આ પ્રેમ છે. અને જયારે નેત્રો નેત્ર મળે ને અને જયારે પ્રેમ ને તારી તરી ઉઠે છે, જેમ સમુદ્રમાં મછલીઓ ઉપરથી નીચે જાય, દરિયામાં જાય ને પાછી ઉપર આવે ને જે આનંદમાં તરે છે માછલીઓ, એ રીતે બંનેના નેત્ર એકબીજામાં તરવા લાગ્યા. નયનમ મધુરમ. આટલું જો નેત્રથી મળે ને તો નેત્ર મધુર લાગે, નહીં તો નહીં લાગે. દૂધ ક્યારે વાલું લાગે ને મીઠું લાગે? દૂધ ક્યારે મધુર લાગે? કે જયારે એમાં ખાંડ ઓગળી જાય. અને જો ડલ્લા ને ડલ્લા રહી જાય ને ઓગળે નહીં, તો દૂધ કોઈ દિવસ મીઠું થવાનું નથી થવાનું. આજે તો શ્રીજીના નેત્ર શ્રી વલ્લભના નેત્ર થી મળી ગયા છે. નયનમ મધુરમ. અને જયારે બે નેત્ર મળે ને, ચાર નેત્ર એકબીજાથી મળે ને, તો હસવું કેવી રીતે રોકી શકો? કોઈના સાથે પ્રેમ થી તમે નેત્ર નેત્ર મળાવ તો તરત એટલા હોઠો પર હાસ્ય આવી જ જાય, હાસ્ય મંડાવી. અને ક્યારેક ક્યારેક જો હસવું ન પણ હોય ને તો પણ ચેલો ખીલી જાય છે. કારણ કે એવી સ્થિતિ હોય કે આપણે હસી ન શકીએ કોઈના સામે, તો આપણો ચહેરોમાં એકદમ ખીલાવટ આવી જાય. ચંદ્ર આવે તો કુમુદની પાખડીઓ પોતાના મનથી ખીલી જાય, સૂર્ય આવે તો કમલ આપોઆપ ખીલી જાય. એમ જ પ્રિયતમનો નેત્ર પડે તો અધરો તો આપોઆપ ખીલી જાય છે. આપણે એમ ને એમ ન રહી શકીએ, વિધાઉટ હાસ્ય આપણે પણ ન રહી શકીએ. આજે આપણે હસીએ છીએ, કેવો હસીએ છીએ? જયારે લાફો મારીને તમાચો મારી, એ હાસ્ય અંદરથી જાગે છે. મનથી હસવું ને હૃદયથી હસવું અલગ છે, અને ખાલી ખાલી હસવું બેમાં ફેર છે. આજે આપણે હસીએ છીએ, દેખાઈ જાય સામે કે કેવો હસે છે, એને ગમતું ના હોય, છતાં પણ એ લુખાની જેમ હસી જાય છે. પ્લાસ્ટિક જેવો જમાનો થઈ ગયો. હસી તમ મધુર. અને જયારે હાસ્ય આવી જાય મધુર હોય, તાય હૃદયમ મધુરમ, હૃદય પણ મધુર થઈ જાય. અને પછી તો રેવાય જ નહીં એકબીજાથી. ગમનમ મધુરમ. એટલે વલ્લભ આ બાજુ ઉઠે છે અને દોડવા લાગ્યા. આ બાજુ શ્રી વલ્લભ શ્રીનાથજી તરફ દોડે છે અને શ્રીનાથજી શ્રી વલ્લભ તરફ દોડે છે, અને બંને એકબીજાને ભેટી લે છે. ક્રિયા યાદ રાખજો, બંને બાજુ હોવું જોઈએ. આપણી સ્થિતિ એવી છે કે ઠાકોરજી તો દોડે છે આપણા પાસે, પણ આપણે દોડતા નથી. ઠાકોરજીને જગાડ્યા, ભોગ ધેડ્યા, ફોડાવી દીધા. મશીનરી જેવું જીવન થઈ ગયું છે આપણું. ભલે થોડીક સેવા કરો, પણ ઘડિયાળ જોયા વગર કરવાનું. કેલ્ક્યુલેશન આપણા દિમાગમાં હોવું જોઈએ કે કયા ટાઈમમાં મેં ઠાકોરજીને ભોગ ધેર્યા, કયા ટાઈમમાં મારે ભોગ ચાલે. આપણે કીર્તન એક પ્રકાર રાખીએ, કીર્તન કરતા કરતા આપણે એ નક્કી થાય કે ભાઈ ચાર મિનિટના કીર્તન છે, પાંચ મિનિટના છે, ચાલો બે કીર્તન કર્યા, દસ મિનિટમાં આપણે ભોગ સરવાનું છે. અને બંને બાજુ ક્રિયા થઈ, બંને બાજુ એકબીજાને ગલે લાગ્યા. મધુરાધિપતે રખિલમ મધુરમ. બધા વૈષ્ણવ અંદર અંદર બોલે ત્યાં, મધુરાધિપતે રખિલમ મધુરમ. એમને તો બધું મધુર છે. શ્રીનાથજી એ પોતાના ઉપરનાથી અશ્રુ પોચ્યા શ્રી વલ્લભ. કેમ ન પોચે? શ્રી વલ્લભ તો સ્વામીની છે,
અને આજ્ઞા કરે છે કે વલ્લભ આપ ન રડો, પોતાનો પ્રિય વ્યક્તિ હોય તો એનું રુદન કેવી રીતે જોઈ શકીએ. શ્રી વલ્લભ વિનંતી કરે છે કે હે શ્રીનાથજી ને કહી દે, હે નાથ હું રડું નહીં તો શું કરું? બોલે કેમ? બોલે જે મનોરથ લઈને હું આવ્યો છે તે મનોરથ હજી મારો પૂરો નથી થયો. મનોરથ હતો કે દેવી જીવોનો ઉદ્ધાર કરવા માટે, દેવો ધાર પ્રતાત્મા, દેવી જીવોનો ઉદ્ધાર કરવા માટે હું ભૂતળ ઉપર આવ્યો છું, આપે મને મોકલ્યા છે. તો શ્રીનાથજી હસતા હસતે કહે છે કે વલ્લભ આપના માટે અઘરું શું છે? આપ ધારો બધું કરી શકો છો. પણ યાદ રાખજો, શ્રી મહાપ્રભુજીએ પોતાની શિક્ષાથી પુષ્ટિ માર્ગમાં બહુ ઓછી જગ્યા ઉપર આજ્ઞા કરી છે, બે ચાર જગ્યા, બાકી બધી ભગવત આજ્ઞા ને ભગવત ઈચ્છા, એનાથી જ આપ કાર્યશીલ રહ્યા છો પુષ્ટિ માર્ગમાં. આપની દીક્ષા થઈ, આજ્ઞા કરી છે ઠાકોરજીએ, વલ્લભ આજ મેં આપકો બ્રહ્મ સંબંધ કરાવો. અરે ચંદ બાબાના સ્વરૂપમાં, કેમ કે રાસ નો સ્વરૂપ છે અને છેલ્લે જીવને રાસમાં જ લઈ જવું છે નિત્ય લીલામાં, કેમ કે એ રાસમાં પરિપૂર્ણ જીવોને કરવું છે. એના માટે ચંદ બાબાના સ્વરૂપમાં શ્રી ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને દીક્ષા આપી. ત્રણ ભાગમાં બ્રહ્મ સંબંધ નો દીક્ષા થઈ. પહેલું અષ્ટાક્ષર મંત્ર, શ્રી કૃષ્ણ શરણમ મમ, જે સ્વામીજીના મુખારવિંદથી ગોલોક ધામમાં શ્રી ઠાકોરજી પ્રિય પ્રિયતમના મિલનના વખતે થયું, એ વખતે આ ઉચ્ચારણ થયું, આ મંત્રનો ઉચ્ચાર કર્યો. એ અષ્ટાક્ષર મંત્રનો પહેલો ભાગ. અને પછી ગદ્ય મંત્ર 84 શબ્દોનું છે, 84 લાખ યુનિટ તરવા માટે, સહસ્ર પરિવર્તન મીત કાલ ત્યાંથી લઈને દાસો અંત સુધી, અને અંતમાં પંચાક્ષર મંત્ર, જે મૂળ મંત્ર છે જેનાથી દીક્ષા થાય છે, જે અપરસમાં જ બોલાય. આમ તો શરીર મહાપ્રભુએ એનો અનુસંધાન બતાવ્યો છે, કૃષ્ણ તવાસ્મિન ચાસ્મિ પરાસ્ય, કૃષ્ણ તવાસ્મિન ચાસ્મિ પરાસ્ય. આ ગદ્ય મંત્ર 84 શબ્દોમાં દીક્ષા થઈ, આજ્ઞા થઈ. વલ્લભ આ મંત્રમાં અનુગ્રહનો બલ છે, અને ખરેખર બલ તો બંનેનું બિરાજે છે આમાં, સાક્ષાત શ્રી ગોવર્ધન ધરણનો અને સાક્ષાત શ્રી વલ્લભનો. આ બ્રહ્મ સંબંધ મંત્રમાં શ્રી વલ્લભના અંતકરણની પરમ કરુણા અને કૃપા આમાં પધરાવીને રાખી છે, આમાં છે, બિરાજે છે. કેટલો મોટો પરિતાપ છે આમાં, જે દિવસથી આ મંત્રનું પ્રાગટ્ય થયું તે દિવસથી આખો પરિતાપ જે છે આ મંત્રમાં બિરાજે છે. એના માટે આ મંત્રનું ખૂબ જ મહત્વ છે. આજ્ઞા થઈ, વલ્લભ આજ પછી સૃષ્ટિને આપ આ મંત્રનો દાન કરજો. આપનો બ્રહ્મ સંબંધ થયો અને આપે વિચાર કર્યો કે હું ઠાકોરજીને શું ધરું, આ બધા વૈષ્ણવને સમજવાનું છે. આપે 360 તારનો સુંદર સૂતરનો પવિત્ર તૈયાર કર્યો, કેસરમાં રંગું જલમાં, અને ઘણા વૈષ્ણવો એમાં રેશમ પણ પધરાવે, એટલે સૂક્ષ્મ ભાવ હોય કહેવાય. 360 તાર જ કેમ? કેમ કે 360 દિવસની જે સેવા છે એ સેવા આપણે પરિપૂર્ણ રૂપથી નથી કરી શક્યા, એટલે 360 તારનો પવિત્ર સિદ્ધ કરીને આપણે શ્રી ઠાકોરજીને ધરાવીએ. અને ત્યાં મહાપ્રભુજી શ્રીનાથજીને ધરાવ્યા, સુંદર કેસરી ધોતી, સફેદ ધોતીનો ઉપરના કેસરથી મંડેલા, અને સુંદર પાગ આપણે ધરાવી, મોર પીછે ધરાવી. વિચાર કર્યો કે શું ધરું ઠાકોરજીને, કેવલ પ્રેમ તો છે, કઈ કઈ પવિત્રમાં પવિત્ર કોઈ વસ્તુ સંસારમાં હોય તો પ્રેમ. ત્યારે આપે સામગ્રીના રૂપમાં મિશ્રી ધરી, 13 દિવસ ઉત્સવના દિવસે સામગ્રી કેવલ મિશ્રી જ આવે, યાદ રાખજો.
કોઈ દિવસ બુંદી કે મઠરી ઠો એ તમે ધરો વાત જુદી છે કે ઉત્સવ ભોગનો મુખ્ય પ્રાધાન્યતા જે છે એ મિશ્રી મિશ્રી એના માટે કે પ્રેમ મીઠો છે પવિત્ર રૂપમાં પ્રેમ પ્રેમ રૂપે પવિત્ર ધર્યું અને પ્રેમ મીઠું છે મધુર છે એના માટે મિશ્રી ધર્યું અને બીજા દિવસે દામોદર હરસાનીજીને બ્રહ્મ સંબંધની આજ્ઞા પ્રથમ વૈષ્ણવ છે બ્રહ્મ સંબંધ દીધા પછી આપે દામોદર હરસાનીને એક પ્રશ્ન કર્યો દમલા તુને કછું સુનો દમલાજી વિચાર કરે એવો હું જવાબ શ્રી મહાપ્રભુજીને આપું કે જેમાં મારી વૈષ્ણવતા આવે આ પ્રસંગથી આપણને ઘણું સમજવાનું છે વિનંતી કરી કે હા કૃપાનાથ સુનો ત્યાં સુધી નથી રોકાયા દામોદર હરસાનીજી શ્રી મહાપ્રભુજીનો હૃદય વાંચી શકતા હતા જે વાંચ્યું એને જે એમની ઈચ્છા હતી જાણવાની એ સમજી ગયા એને તરત કીધું કૃપાનાથ સુનો જરૂર પણ સમજો નહીં આવું કેમ કહ્યું કારણ કે શ્રી મહાપ્રભુજીને હજી આગળ સાંભળવાનું તાત્પર્ય જાણવું હતું કે વૈષ્ણવ શું વિચારે છે ઘણી વખત બાળકો પ્રશ્નનો જવાબ નથી આપતા કેમ નથી આપતા એવું નથી કે નથી દેવું પણ બાળક જાણવા માંગે છે કે આના અંદર ભાવ શું છે કેવો ભાવ છે આપણને પણ એવી સેવક તરીકે બુદ્ધિ હોવી જોઈએ કે આપણે એને જાણીએ જો એમ કહી દે કે સુનો ભી ઓર સમજો ભી તો શ્રી મહાપ્રભુજીની બરોબરી થઈ જાય અહીંયા શીખાયું દામોદર હરસાની વૈષ્ણવ સૃષ્ટિને શીખડાવે છે અને બતાવે છે કે વૈષ્ણવો આપણે મર્યાદામાં રહેવું છે કોઈ દિવસ ગુરુ મર્યાદામાં ન જવાય આપણે ભલે જાણતા હોઈએ છતાં પણ વિચારવાનું કે આપની કૃપા કે બિના મેં કેસે સમજું આપની કૃપા વગર કેવી રીતે સમજું નહીં તો આજે તો બધા એવા થઈ ગયા છે ગુરુના પણ ગુરુ બની ગયા હું જોઉં છું અમારા કાંદીવલીમાં જ ઘણા એવા થઈ ગયા છે કે જે ગુરુના ગુરુ થઈ ગયા છે બેઠકજીમાં ગુરુ બની ગયા આરતી કરતા થઈ ગયા બેઠકજીમાં પ્રધાનતા પોતાની કરી દીધી સેવામાં મુખ્યજી બિચારા સાઈડમાં થઈ ગયા સત્સંગ કરવા જાય તો ગુરુ ભાવથી પોતાને ગાદી ઉપર સ્થાન પધરાવીને બેસીને કરે આજે થઈ ગયા છે એવા અને અમારા ઘરે ભારત વર્ષમાં નથી વિદેશોમાં પણ થઈ ગયા છે ગુરુના બધા ગુરુ બની ગયા છે અહીંયા કેટલું દૈન્ય ભાવ સુનો પરંતુ સમજો નહીં દામોદર જેવા વૈષ્ણવ એમ કહી દે કે સમજો નહીં ના આજના બધા વૈષ્ણવો સાંભળ્યું પણ અને સમજી પણ અમે ગયા થોડુંક આવે તો અભિમાન કેટલું બધું આવી જાય ત્યારે બધું સાંભળે છે બધું આવે છે અને હવે તો બધા ઉપદેશ દેવા લાગ્યા છે કારણ કે સલાહ બધી સસ્તી થઈ ગઈ દુનિયામાં બધી વસ્તુ મોંઘી થઈ ગઈ બિઝનેસ ઉપર અસર પડી ગઈ આ કોરોના ચક્કરમાં પણ સલાહ દેવામાં કોઈ ઇફેક્ટ નથી કારણ કે સલાહ દેવામાં બધા તત્પર હોય ઘણી વખત અમારા પાસે પણ વિશ્વાસ હું જયારે પહેલી વખત ગયો કલકત્તા પહેલો મારો 3 મહિનાનો પ્રોગ્રામ હતો મારો 87 માં ત્યારે ત્યાં તો બધા જ્ઞાની વૈષ્ણવ હું નવો ત્યાં હતો ત્યારે કે મહારાજ અમારે તમને 2 શબ્દ ઉપદેશતા દેવા છે વારું ભાઈ દામોદર હરસાની બિરાજતા છે સાંભળવામાં શું વાંધો છે કોઈ દિવસ વૈષ્ણવ પાસેથી આપણે સમજવું પણ પડે તમને 16 ગ્રંથ હજી ખબર નથી તમે સર્વોત્તમ સ્તોત્રમાં સમજ નથી તમારા વચનામતમાં આમ છે ને તેમ છે આ દામોદર હરસાનીજીમાં કેટલો દૈન્ય ભાવ સુનો સમજો નહીં અને અહીંયા કેટલો ગુરુત્વનો ભાવ એવા એવા થઈ ગયા છે ગુરુ બનીને ફરે છે સામે વલ્લભના બાલક હોય તો એને દંડવત ન કરે અને કે અમે તો વલ્લભને માનીએ છીએ અરે પણ તમે વલ્લભના બાલકને તમે દંડવત કરો છો ચરણ સ્પર્શ કરો છો તો યોગેશ કુમાર ગોસ્વામી સમજીને નથી કરતા તમે કરો છો શ્રી મહાપ્રભુજીના ભાવથી તમે કરો છો
બહુ દુઃખ થતું હશે શ્રી મહાપ્રભુજીને આવા વૈષ્ણવને જોઈને. મારા ઘરની સામે પણ એવા વૈષ્ણવો છે જે રહે છે. આ કેટલું બધું આમાં ગુરુત્વ ભાવ કે મેં તમે સમજાવે આવ્યા હું તમને સમજાવવા આવ્યો છું. અને દામોદરજી શીખડાવે છે કે તમે ભક્ત છો, તમે વૈષ્ણવ છો અને દાસ છો તો દાસ જ રહેજો. ક્યારે પણ ગુરુપનાના ગૌરવ ધારણ નહીં કરતા. વૈષ્ણવને તો વૈષ્ણવ બનીને જ રહેવું જોઈએ. વૈષ્ણવનો આભૂષણ જ દાસ ભાવ છે. બીજો અર્થ લઈએ કેટલું પણ જ્ઞાન મળી જાય છતાં પણ ગુરુમુખી હોવું જરૂરી છે. ગુરુ પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આજે આપણી ઊંધી લીલા છે. આજની તારીખમાં મારે કેવું પડશે ભલે પણ બધા વૈષ્ણવ ખોટું નહીં લગાડે. આ જે રીતે થી આપણો આજે સત્સંગ ચાલે છે 3 દિવસથી સારો છે એનું કારણ કે કોરોનાનો સમય ચાલે છે. સોશિયલ ડિસ્ટન્સ છે ને ગેધરિંગ આ રીતે ઇલેક્ટ્રોનિક મીડિયા થ્રુ આપણે કરીએ. પણ એ ઓકેઝનલી હોય, દર વખતે ન હોય. અમારા હરીશભાઈ ધારિયામને કહે કે જે જે આપ કોન્ફરન્સમાં પધારો કરો. મેં કી કે હરીશભાઈ વૈષ્ણવ સન્મુખતા ગુમાવશે, વિમુખતા આવી જશે. પછી વૈષ્ણવને એક આદત પડી જશે કે કોન્ફરન્સમાં સત્સંગ રાખો. ઠીક છે, અમેરિકા જ્યાં સુધી આવવાનું ન થાય બાળકનું ત્યાં સુધી નો ડાઉટ પોષણ દેવા માટે કોન્ફરન્સમાં બાળકને પધારવું જ જોઈએ. હું પોતે આગ્રહી છું. પરંતુ જયારે બાળક ત્યાં દેશમાં પધારે, ગામમાં પધારે, ત્યારે હંમેશા આગ્રહ હોવો જોઈએ કે હું સાંભળે જ, સામે જઈને હું સાંભળું. દિનકર શેઠ ને એક આગ્રહ હતો કે શ્રી વલ્લભના સન્મુખ જઈને હું શ્રવણ આદિ કરું. ત્યારે તો શ્રવણ ભક્તિ એમને સિદ્ધ થઈ. કોન્ફરન્સ તો આપણે કોઈ દિવસ શ્રવણ ભક્તિ સિદ્ધ ન થવાનું. કારણ કે આપણે અટપટી સ્થિતિમાં બેસતા હોઈએ, સુતા સુતા સાંભળીએ, નાસ્તો કરતા કરતા સાંભળીએ, ઘરના તમામ કામો કરતા કરતા સાંભળીએ, સત્સંગ સાંભળતા રહીએ અને બીજી બાજુ સેવામાં પણ આપણે પહોંચતા રહીએ. એમાં આપણી સન્મુખતા ન બને, આપણી શ્રવણ ભક્તિ સિદ્ધ ન થાય. કોઈને ખરાબ લાગ્યું હોય તો પૂરી ખાય, અને જેને સારું લાગ્યું હોય તો મારા તરફથી આવતીકાલે પૂરમપૂરી સિદ્ધ કરીને ખાઈ જાય. તો અહીંયા ગુરુમુખી હોવું બહુ જરૂરી છે. પણ ગુરુનો આગ્રહ નથી, ગુરુમુખનો આગ્રહ નથી. કેટલા તો બધા એવા છે ને આજકાલ બધા પોતે દીક્ષા દેવા લાગ્યા છે. આ અધિકાર યાદ રાખજો, કેવલ મહાપ્રભુજીને છે. મહા દામોદર હરસાની જે મર્યાદા રાખી છે ને એ મર્યાદા તમામ વૈષ્ણવોને પોતાના જીવનમાં જાળવી છે. અને જયારે આખો અર્થ સમજાવ્યું ત્યારે શ્રી વલ્લભ પાસે જઈને દામોદરજીએ કીધું કે હા નાથ, અબ મેં સમજો, હવે હું સમજ્યો છું. તો આમાં પહેલું સિદ્ધાંત, ગુરુ કૃપાથી જ્ઞાન હૃદય રૂઢ થાય. આ ચરિત્રમાં આ સમજવાનું. સ્વામી અને સેવકની જે મર્યાદા છે એ મર્યાદા રાખવાની, શિષ્યને ગુરુની સમાનતા તો બિલકુલ નહીં કરવાની. આ ચરિત્રથી આપણને શીખવાનું છે પ્રસંગોથી કે ગુરુના ગુરુ બનવાની ચેષ્ટા કોઈ દિવસ નહીં કરવાની. આ પ્રકારે દામોદરજીના ચરિત્રમાં આપણને ભાવ સમજાયો છે. આવા દામોદરજીના માટે શ્રી વલ્લભને કેટલું બધું પ્રેમ કે જયારે સમય મળે ને ત્યારે એકાંતમાં વાર્તા કરે ને રસમગ્ન બની જાય, અને જયારે સમય ન મળે ત્યારે આજ્ઞા કરે કે દમલા આજ ભગવત વાર્તા કરવે મેં બહુથી અબેર ભાઈ. આજે આપણને પણ બહુ અબેર થઈ છે. ત્યારે શ્રી વલ્લભ ને એટલો બધો વિરહ થતો હતો કે આજે મારી મનની વાત હું મારા હૃદયની જે વાત છે એવો દમલાજીને કહી ન શક્યો, દમલાને ન કહી શક્યો. અને જયારે ન કહી શકે ને ત્યારે વલ્લભ સતત વિચારે કે મારા હૃદયની વાત હવે હું કોને કહું, કેવી રીતે કહું, કેમ કે
બહુ અમીર થઈ ગઈ એટલે બહુ મોડું થઈ ગયું. અને મનમાં ખેદ કરે કે આજ મેં એ વાત દમલા કુ કહી નહીં, એટલે મનમાં ખેદ કરે. આનો અર્થ કે નિત્યલીલા સંબંધને યાદ કરીને શિવ વલ્લભ ભગવત પ્રિયા છે અને દામોદાસ હર્ષાની લલિતા સખી છે. જે લીલા વાર્તા લલિતાના પાસે પ્રગટ ન થાય તો શ્રી વલ્લભ ને પારાવાર દુઃખ થતું. આજે પણ મને પણ બહુ પારાવાર દુઃખ થશે કે મારે અમુક પ્રસંગ મારે કટ ડાઉન કરવું પડશે, કારણ કે સમય પછી પૂરો થઈ જશે. ઘણી વખત પોતાના મનની વાતો સજ્જનના પાસે કરવાની ઈચ્છા થાય છે અને ન કરી શકો ને તો આપણું મન આપણું ઉદાસ થઈ જાય. શ્રી વલ્લભના અંતકરણના તમામ ભાવો દામોદાસજીના પાસે પ્રગટ છે. એક સમય શ્રી વલ્લભે શ્રીનાથજી પાસેથી વરદાન માંગ્યું. વિચાર કરો કે શ્રી મહાપ્રભુજી પોતે સમજ છે, છતાં આપે માંગ્યું, અને એ પણ એમને જીવનમાં એક જ વખત માંગણી કરી, કારણ કે આપનો નિત્ય લીલાનો સમય થઈ ગયો હતો અને જો આપ નિત્ય લીલા પધારો તો દમલાજી પણ પાછળ પાછળ આવી જાય, કેમ કે દમલાજી પણ રહી ન શકે. આપે વરદાન માંગ્યું પ્રભુ પાસે કે મારા પછી દમલાની સ્થિતિ બની રહે, કારણ કે પુષ્ટિ માર્ગ દામોદાસજીના હૃદયમાં પ્રગટ છે અને જેનું દાન શ્રી ગુસાઈજીને અને વૈષ્ણવ સસ્તીને કર્યું છે. આ કેવલ આ દામોદર હર્ષાની આ ચરિત્ર માટે નહીં, તમામ એવા દામોદર હર્ષાની જેવા ચરિત્ર આ ભૂતળમાં વિદ્યમાન રહે અને ભૂતળમાં બિરાજે આ ચરિત્ર, એના માટે શ્રી મહાપ્રભુજીએ માંગણી કરી. આજે પણ આવો વૈષ્ણવ રહેશે તો જરૂર પુષ્ટિ માર્ગની સ્થિતિ બની રહે, અને જો ખામી રહેશે તો પુષ્ટિ માર્ગ ઢોલાતો રહેશે. તૈયાર શ્રી વલ્લભે વિચાર કર્યો કે જો હું ભૂતળ ઉપર બિરાજીશ તો દામોદરજીનો મહાત્મા નહીં વસશે, ગુરુનો મહાત્મા જ રહેશે, વૈષ્ણવનો નહીં રહે. ત્યારે કે પુષ્ટિ માર્ગ માટે હરિ ગુરુ અને વૈષ્ણવનું મહાત્મા બરોબર છે. અને બીજું કે દામોદાસ મધ્યા છે, દામોદાસજીની શ્રી ઠાકોરજીમાં જેટલી પ્રીતિ એટલી શ્રી મહાપ્રભુજીમાં પણ પ્રીતિ છે. એના માટે શ્રી મહાપ્રભુજી વિનંતી કરી કે નિત્ય લીલા પછી મારા સાથે સાથે આપ પણ નિત્ય દર્શન આપશો. ઠાકોરજીને વિનંતી કરી કે આપ પણ મારા સાથે નિત્ય દર્શન, જયારે જયારે વલ્લભ દર્શન આપે ત્યારે તારે શ્રીનાથજી માવા પણ ને દર્શન. એના માટે વરદાન માંગ્યું કે મારા પછી દમલાની સ્થિતિ બની. કેટલો પરસ્પર પ્રેમ, આપ લીલામાં પધાર્યા અને સાથે સાથે આપના સાથે ઘણા બધા વૈષ્ણવ પણ લીલામાં પધાર્યા. આજે દમલાજી ભૂતળ ઉપર બિરાજે છે. બંનેના પ્રાણ મન દેહ શરીર એક છે. જો એક ન હોત તો દમલાજી આ વિરહ સહન કેવી રીતે કરી શકતા? ભલે અંતકરણમાં નિત્ય દર્શન આપતા, પરંતુ જે પ્રગટ લીલા જે અનુભવ છે એ પ્રગટ લીલાનો અનુભવ તો ન થાય ને. એના માટે પુષ્ટિ માર્ગનો પ્રાદુર્ભાવ એમ શ્રી ગુસાઈજીમાં પુષ્ટિ માર્ગ સ્થાપિત કરવા માટે દમલાજીને ભૂતળ ઉપર એમને છોડી દીધા. આજે દમલાજી શ્રી ગુસાઈજીના બેઠકમાં પધાર્યા છે. 12 વર્ષની ઉંમર છે. દમલાજી જાણે છે કે એમને શું કરવું. હેલો, અવાજ આવે છે? હેલો, વેરી ક્લિયર, ફર્સ્ટ ક્લાસ, બરાબર આવે છે? બોલો. શિવલ્લભાધીશ કી જય. બાલ પ્રસંગ છે શ્રી ગુસાઈજી નો. શેષ સ્વામી ને ગોવિંદ સ્વામી સાથે રમી રહ્યા છે. દમલાજી એ જોયું, વિનંતી કરી કે કૃપાનાથ યે માર્ગ ખેલવે કૂદવે કો નહીં હૈ, તાપ ક્લેશ કો હૈ. આ સાંભળતા ગુસાઈજી ગંભીર બની ગયા. દમલાજી એ કીધું કે આપ ચંદ્રાવલીજી નો સ્વરૂપ છો અને આપને તો ભગવત વિરહ અંતકરણમાં પ્રગટ કરવું છે. જેમ એક લલિતા ચંદ્રાવલી ટકોર કરે તેવી રીતે દામોદાસજી શ્રી ગુસાઈજીને ટકોર કરી રહ્યા છે.
આ લીલામાં સમજાવ્યું કે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર તાદ્રસી વલ્લભ કુલને ટોકી શકે છે, પણ ગુરુ ભાવતીની દાસ ભાવતી શ્રી વલ્લભના અનન્ય ભાવ મણીને અનન્ય મણીને એમને કુલને પણ જ્ઞાન આપી શકે. આજે કેટલા બધા વૈષ્ણવ ભૂતલમાં બિરાજમાન છે જે દાસ ભાવથી વલ્લભ કુલના ઘણા બાળકોને અભ્યાસ અને શિક્ષા પુષ્ટિ માર્ગની કરાવે છે. અને એમાંના એક વૈષ્ણવ અમારા છે, મને બહુ આનંદ થાય છે કહેતા કે આપણા ન્યૂ જર્સીમાં અમારા ગોપાલભાઈ શાહ છે, જે હમણાં એક સુંદર મંદિરનો પણ નિર્માણ કરી રહ્યા છે પારસી વેનીમાં. અને એમને મને કીધું કે બાવા આપ ચોરસ ગ્રંથ ઉપર વધારે આપ જોર કેમ નથી આપતા, કેમ કે એમને પણ વચરામત સનાતન મંદિરમાં સાંભળ્યા અને મને એમને કીધું કે જે આપને આ બધા લોકો માટે આપને શિવની મહિમા ગાવી પડે, સનાતનની મહિમા ગાવી પડે, અને આપ જે પુષ્ટિ માર્ગના વૈષ્ણવો પુષ્ટિ માર્ગના રસથી વંચિત થઈ જાય છે, તો આ બધા તો સાંભળીને જતા રહેશે, આ બધા આપના છે. મને બહુ આનંદ થયો. અને તે દિવસથી મેં નક્કી કર્યું કે વલ્લભની વાણી સિવાય ને એનાથી ઇતર કોઈ બીજી વાણી બોલવાની. એટલે આજે એમને મારે યાદ કરવા પડ્યા દામોદર હરસાણીજીના ચરિત્રમાં, કેમ કે ક્યાં ને ક્યાં એમના અંદર હું એ ચરણની રજ તો હું જોઉં છું, અને એમના પ્રતિ મને ભાવ પણ બહુ છે અને બહુ સુંદર સેવા કરે છે. સેવાના સમયમાં કોઈ દિવસ ફોન પણ નથી ઉચકતા. અને બીજા પણ વૈષ્ણવ હશે પણ મહારાજી સંપર્ક બનાવ્યો. તો આ રીતે દામોદરજીએ શ્રી ગુસાઈજીને જાગૃત કર્યા. આવા શ્રી વલ્લભ પ્રભુ એક સમયે શ્રાદ્ધ નો સમય આવ્યો. આ બધું તો કર્મ કાંડી બ્રાહ્મણો કરે, પરંતુ શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે દામોદરજી આપકે પિત્ર ચરણ કા મેં શ્રાદ્ધ કરવાનું. એમના પિતાનું શ્રાદ્ધ કરવાનું કારણ શું? કારણ કે એમના પિતાનો શ્રાદ્ધ કરવો એટલે સર્વ વૈષ્ણવ સૃષ્ટિના જેટલા પણ પિત્રો છે બધાનો ઉદ્ધાર શ્રી ગુસાઈજીએ કરી દીધો. દામોદરજી વિચાર કરે છે કે દક્ષિણા વગર આ શ્રાદ્ધ તો પરિપૂર્ણ ન કહેવાય, અને શ્રી ગુસાઈજી સાક્ષાત ભગવત સ્વરૂપ છે, શ્રી વલ્લભ નો અંશરૂપ છે. વિનંતી કરી કૃપાનાથ દક્ષિણા વગર હું શ્રાદ્ધ કેવી રીતે પૂરો થાય. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે દક્ષિણા તો મેં લઉંગો, મેરે કો બહુ રહસ્ય લીલા કો દાન કરો દક્ષિણા કે રૂપ મેં, જો લીલા કે આપ સાક્ષી હો. શ્રામણ શામલે પક્ષે એકાદશ્યા મહાદશે સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે બ્રહ્મ સંબંધ કરનાત સર્વે શામ દે જીવ્યો સર્વ દોષ નિવૃત્તિ. દમલાજી સાક્ષી છે. આખો રહસ્ય લીલા શ્રી ગુસાઈજીને એમને સમજાવ્યો ને એમના અંદર અંતર પ્રદેશમાં પધરાવ્યા. અને તે દિવસથી શ્રી ગુસાઈજીએ પોતાના ચરણસ્પર્શ દેવાનું બંધ કર્યું, ચરણોદક દેવાનું બંધ કર્યું. દામોદરજી બહુ દુઃખી થતા હતા. એક દિવસે શ્રી મહાપ્રભુજીએ બીજા દિવસે દર્શનમાં પધાર્યું ત્યારે પૂછ્યું કે દમલા તું શ્રી ગુસાઈજી કે ચરણામાં તો ચરણોદક નહીં લેવે, જા શ્રી ગુસાઈજી કો વિનંતી કર. અને ત્યાં ગુસાઈજી પાસે વિનંતી કરી. ગુસાઈજી ના પાડી કે હું તને ચરણોદક નહીં આપું, ચરણસ્પર્શ નહીં આપું. તારે કહે છે કે શ્રી વલ્લભની આજ્ઞા થઈ છે. આ પ્રસંગથી શીખડાયું કે દમલા કેટલે બી તું પ્રિય કયો ન હો, તમે કેટલા પણ મારા પ્રિય કેમ છો, અધિકારી કેમ ન હો, તો પણ જે મર્યાદા સ્થાપિત કરી છે ગુરુ શિષ્યની તે સ્થિતિનો આપણે પાલન કરવાનું છે. વૈષ્ણવ વલ્લભ કુળને ઉદ્દેશ પણ આપે, વૈષ્ણવ ખરી ખોટી પણ વાત કરે, પણ દામોદાસજીના ભાવથી એમને કરવાનું. અને તે દિવસ એક બહુ સુંદર પ્રસંગ થયો કે અર્ધી ગાદી ઊંચી કરીને બેસતા દામોદાસજી, ત્યારે શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું કે દમલા તો ઇનકો કહા કરી કે જાને,
मैं तो इनको गोसाई जी को स्वरूप जानू, मैं तो पुत्र तरीके आप जानू मैं। तारे श्री महाप्रभु जी कहे कि दमला वो भेरो ही स्वरूप है, स्व वंश से स्थापिता रेश महात्मा। અને છે સમય પણ કહ્યું છે કે યહી તેહી તેહી યહી યામે કજો ન સંદે, શ્રી વલ્લભ અને વિઠ્ઠલ એક જ સ્વરૂપ છે, જે જે અધૂરા કાર્ય શ્રી વલ્લભના હતા એ બધા પરિપૂર્ણ શ્રી ગોસાઈજીએ કર્યા, અણુભાષ્ય અધૂરો હતું તો પૂરું કર્યું શ્રી ગોસાઈજીએ, નિબંધની પંક્તિઓ અધૂરી હતી એને પૂરી કરી, અને જ્યાં જ્યાં શ્રી વલ્લભનું કર્તવ્ય હતું એ બધું શ્રી ગોસાઈજીએ પૂરું કર્યું, સેવા માર્ગ જે સ્થાપિત કરી શ્રી મહાપ્રભુજીએ એનો વિસ્તાર શ્રી ગોસાઈજી કર્યો, એના માટે શ્રી વલ્લભ અને વિઠ્ઠલ એક જ સ્વરૂપ છે, એક સંયોગ રસ નો અનુભવ કરાવે તો બીજો વિપ્રયોગ રસ નો અનુભવ કરાવે, બંને રસ નો અનુભવ થાય ને ત્યારે રસ માર્ગ નો સંપૂર્ણ અનુભવ થાય છે, બંને એક જ છે। ત્યારે તો સુરજી સુરદાસજી કહે છે, દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભનક ચંદ્ર ચટા બિના સગવ જગ માજ અંધેરો ભરોસો, સાધન ઓર નહીયા કલી મે જાસુ હોત નિવે, સૂર કહા કહે દિવિધાંધરો, બિના મોલ કો ચેરો ભરોસો। ગોસાઈજી ના સાક્ષાત સ્વરૂપ બિરાજે છે, ચરણારવિંદ માં ઉભા છે, આ કોના ચરણ છે? શ્રી ગોસાઈજી ના છે। સુરદાસજી કહે છે કે મને તો એવા દર્શન થાય છે, એક ચરણ શ્રી ગોસાઈજી ના છે તો એક ચરણ શ્રી વલ્લભ ના, જો બંને માં હું ભેટ કરું તો દ્વિધ આંધરો, દ્રઢ ચરણ કેરું કરું, સામને બંને ના ચરણ છે। આજે એક પંથ ચાલ્યું છે, બંનેને અલગ કરે છે, એક વલ્લભ પંથ એવો ચાલો કે અમે તો વલ્લભ વલ્લભ જ કરશું, એ લોકો સર્વોત્તમ સ્તોત્ર ના પાઠ ન કરે, કેમ કે ગોસાઈજી એ લખ્યું છે એના માટે, અમે 84 કક્ષાની વાર્તામાં નથી માનતા, શ્રી ગોકુળનાથજી પ્રભુએ કઈ લખ્યું છે એના માટે। ઘણી વખત આમ થાય છે કે શું એ લોકોને સુંદુક ચડી ગયું છે, બંને એક જ છે, અશેષ મહાત્મા શ્રી મહાપ્રભુજીએ શ્રી ગોસાઈજીમાં પધરાયો છે, અને શેષ મહાત્મા પોતાના વંશજોને વૈષ્ણવ ષષ્ઠી નાદ સૃષ્ટિમાં પધરાયા, શ્રી ગોસાઈજીને દમલાજી તે જ દ્રષ્ટિથી જોતા હતા વલ્લભ સ્વરૂપે, અને તે દિવસથી અડધી ગાદી ઉપર બેસવાનું નામોદાસજીએ બંધ કરી દીધું। છેલ્લો આપણે પ્રસંગ લઈ લઈએ, અહીંયાથી આપણે નકલી હવે જતીપુરા જઈએ, સુંદર શિલાની ત્યાં બેઠકજી છે, મહાપ્રભુજી બિરાજે છે, આજે શ્રી મહાપ્રભુજી દમલાજીની ગોદમાં મસ્તક પધરાવીને પોડી રહ્યા છે, સુંદર ચેલાની બેઠક સામે બેઠકી રૂપે દામોદાસજી મુખારવિંદની સામે મહાપ્રભુજીની ગોદ પોતાના ગોદમાં મસ્તક પધરાવીને પંખા કરી રહ્યા છે, ઉષ્ણકાળનો સમય છે, અને ત્યાં તો શ્રીનાથજીને ખબર પડી કે વલ્લભ પધાર્યા છે, એટલે પોતાના મંદિરમાંથી શિખરથી નીચે ધીરે ધીરે પધાર્યા, શાંતિથી પધાર્યા હોય તો વાંધો નહીં, પણ ચરણારવિંદના ઝાંઝનની આવાજ કરતા રમઝટ કરતા કરતા પધાર્યા, નખરાલા છે ને, ત્યાં શિલા પર જીવન નીચે પધાર્યા, ત્યાં દામોદર હર્ષાની ઈશારાથી રોકી દીધા કે કળે રહો, ઓહો તમે તો મને ધમકાવ છો, કે મહારાજ હું આપને ધમકાવતો નથી, આપ એવા છેલ છબીલા છો, શાંતિથી આ પધારતા નથી, આવાજ કરતા કરતા આ પધારો છો, અને આપ જાણો છો કે શ્રી વલ્લભ પ્રભુ મારી ગોદમાં પોળ્યા છે, મારા ગુરુ પોળે છે, એમને શ્રમ ન પડે એના માટે મેં આપને રોક્યા છે, બિરાજવાનું પણ નાખીશ, આજે ઘણી વખત અમે પણ ફોન કરીએ ને ત્યારે વૈષ્ણવ એમ કહે છે કે ઉભા રહેજો,
એમ કેવું જોઈએ જેજે એક મિનિટ બોલાવી દઉં છું, અમારે પણ સ્ટાર્ટઅપ થઈ જવું પડે. શિરાજી કે છે કે તું મને જાણતો નથી હું કોણ છું, સીધું સીધું મને રોકી દીધું. ત્યારે કે છે કે હું આપને જાણું છું અને ત્યાં તો શ્રી મહાપ્રભુજી ની નિદ્રા ખુલી અને સામે શિરાજી ને શિલા ઉપર ઉભા કરવા થઈ ગયા. શ્રી મહાપ્રભુજી એમ વિનંતી કરે છે કે આપ ત્યાં કેમ ઉભા છો, આપ કેમ પધારતા નથી? ત્યારે ઈશારાથી કે છે કે આપકે સેવક શું પૂછ રહો, મેં આવું કે નહીં આવું? દમલાલ ઇનકુ તું ના રોકો, तेरे को मालूम है ये कौन है? ये शिनाज जी अपन सबसे बड़े हैं. दमला जी ये कह दी तो महाप्रभु जी जाए, महाराज मैं तो इतना ही जानू, मैं आपको पहचानू इनको नहीं पहचानू. अने इमने गुसाई जी ने पर एक बात कह दी थी तू कि शिनाज जी थी पर अधिक मने से वल्लभ वाला छे. तारे प्रश्न करे छे दमला जी, महाराज दान बढ़ो के दाता बढ़ो, રૂપિયા મોટો કે રૂપિયા દેવા વાળો મોટો? શિનાજી તો દાન છે અને મહારાજ એનો દાન મને આજે આપે કર્યો, કાલે આપ બીજાને આપશો. દાન તો ગમે ત્યાં જઈ શકે છે અને ઈ જ દર્શન આપણા શ્રી ગુસાઈજી સર્વતો સ્તોત્રમાં કરાવે છે કે શ્રી મહાપ્રભુજી નો ચરિત્ર કેટલો મોટો છે, ઉદાર ચરિત્ર છે. અદે દાન દક્ષક્ષ મહોદાર ચરિત્રમાં દાન દેવામાં કેટલી ઉદારતા છે, આપનો ચરિત્ર કેટલો ઉદાર છે કે પ્રથમ તો આપે બ્રહ્મ સંબંધનો દાન કર્યો અને એ બ્રહ્મ સંબંધના દાનમાં અદે બીજી વસ્તુ શું આપી? કે શિનાજીનો દાન કર્યો, એટલે સાક્ષાત નંદ નંદન પ્રભુનો દાન કર્યો. અને અદે દાન દેવામાં શ્રી મહાપ્રભુજી ચતુર છે. કેમ શિનાજી અદે છે? આપણે બધી વસ્તુ દાનમાં આપશું, આપણી મનપસંદ વસ્તુ આપશું? પત્ની કોઈ દિવસ પોતાના પતિનો દાન કરે? અરે દીકરાના લગ્ન થઈ જાય તો એકવાર એની વહુને છે ને પત્નીને આપી દેશો કે લઈ જા ભાઈ તારા ધણીને, તો લઈ જા સુખેથી રહેજો તમે. પણ પોતાનો પતિનો દાન આપે? તમે એના પાસે જાઓ તો તમને ખાવાનું આપે, કપડાં આપે, બધું આપે, પણ પોતાનો સર્વસ્વ પતિ જે છે એ દાન આપે? અને એ જો આપણે માંગવા જઈએ કે તારો ધણી મને દાનમાં આપી દે તો એ તો રણચંડી બનીને ઉભી થઈ જશે. શ્રી વલ્લભના શ્રીજી તો સર્વસ્વ છે, એનો જીવન ધન છે. શ્વાસે શ્વાસે શ્રી વલ્લભ ના હૃદયમાં શિનાજી રમે છે. વલ્લભ કેવા દાતા છે? એને પોતાનો સર્વસ્વ વૈષ્ણવ સૃષ્ટિને સોંપી દીધું અને આપ પોતે એમને સોંપીને શ્રી વલ્લભ અડેલમાં જઈને બિરાઈ જા. શિનાજી જતીપુરા બિરાઈ જા અને વલ્લભ અડેલમાં બિરાઈ જા. શ્રી વલ્લભ વ્રજમાં કોઈ જગ્યા ના બિરાઈ જા, કારણ શ્રી વલ્લભ વિપ્રયોગનો સ્વરૂપ છે. અને આમ પણ દાનમાં આપ્યા પછી એનો સંગમ કોઈ દિવસ નહીં કરવાનો. અહીંયા પ્રસંગ સમજવાનું છે કે એક વખત દાન આપી દીધું ને તો કોઈ દિવસ તકતી ઉપર પણ નામ નહીં લખાવવાનું કે મેં આટલી સેવા આપી છે. વૈષ્ણવ સાચો ગુપ્ત દાન કરે, અર્પણ કરે તો ગુપ્તતાથી કરે, જાહેરમાં બતાવે નહીં. આજે મારો મનોરથ છે આવું પણ વૈષ્ણવ ના કરે. મનોરથ કરશે છેલ્લે ઉભો રહેશે આગળની ઉપર. સાચો વૈષ્ણવના લક્ષણ. ઘણી વખત ઠાકોરજી બીજા ગામમાં બિરાજતા અને બાલક બીજા ગામમાં બિરાજતા, એનું કારણ છે કે જે દાનમાં આપી દીધું એનું સંગમ કોઈ દિવસ ન થાય. એ દેવભૂમિ થઈ ગઈ, દેવસ્થાન થઈ ગયો. તે સ્થાનનો ન તો જલ ગ્રહણ કરાય ન પ્રસાદ ગ્રહણ કરાય, આ સિદ્ધાંત છે.
અને દાન આપ્યા પછી શ્રી મહાપ્રભુજી વિચાર કર્યો કે હવે પ્રેમથી મારી સૃષ્ટિ જે છે શ્રીજી બાબાને સંભાળ, અને હું દૂરથી બેસીને દર્શન કરીશ. આપે આખો અધિકાર કૃષ્ણદાસ ને સોંપી દીધું કે ભાઈ તું વહેવટ કરજે અને શ્રીનાથજીની સેવા બધા વૈષ્ણવ સમાજના માથે પધરાવી. લોકો ઉદ્ધાર માટે ત્યાં બિરાજ્યા, પણ દેવો ઉદ્ધાર સ્વરૂપે શ્રીનાથજી શ્રી વલ્લભના હૃદયમાં સતત બિરાજે છે અને સતત પોતાના રસનું દાન આજે પણ કરે છે. ભલે આજે શ્રીજી બાબા નાથ દ્વારા બિરાજે છે, પણ અમારા તિલકાશ્રીના હૃદયમાં અને અમારા સૌ બાળકોના હૃદયમાં આજે પણ બિરાજે છે. એના માટે એમનો પાઠોત્સવ બે રીતે થાય. એક હમણાં સદગળાનો શ્રીનાથજીનો પાઠોત્સવ અમારા વલ્લભના ઘરના બાળકોનો થયો, અને તિલકાશ્રીના ઘરનો સ્વતંત્ર જે પાઠોત્સવ છે આવતા રવિવારે 26 તારીખે અક્ષય તૃતીયાના દિવસે. અને શ્રી મહાપ્રભુજી દાતા છે અને શ્રીનાથજી દાન છે, અને એમને વાલ કરીને બોલાવ્યા અને દોડતા દોડતા શ્રીનાથજી પ્રસન્નતાથી ગોદમાં આવીને બિરાજ્યા. ખૂબ વાલ કર્યું, પૂછ્યું એમને થોડી ઉપર પ્યાર કરીને કે શ્રીજી આ કેમ પધાર્યા છો? તો શ્રીનાથજી તોતલી ભાષામાં કીધું કે મૂકું ગયા છે, મૂકું ગયા છે. આપના પાસે સંપત્તિ તો હતી નહીં, પૈસો તો હતો નહીં. સદુ પાંડે આવીને વિનંતી કરી, કૃપાનાથ આપણા ગૌશાળામાં ઘણી ગાયો છે, હું આપને અર્પણ સમર્પણ કરી દઉં છું ગાયો શ્રીનાથજી માટે. તો કે ના, એમને મારાથી માંગી છે, એમને મારાથી માંગી છે, એટલે મારે ભેટ કરવાની છે, તમારાથી નથી માંગી. અને બીજાના દ્રવ્યથી હું આ મનોરથ સિદ્ધ ના કરી શકું. આપણા પાસે સંપત્તિ તો હતી નહીં, પૈસો ને ભેટ તો લેતા ન હતા, એટલે આપની સંધ્યા વંદન ને સૂર્ય અર્ક નો જે પાત્ર હતો એ પાત્ર આપે વેચી દીધો, એનાથી આપણે સુંદર કામધેનુ વંશની એક ગાય ત્યાં પધરાવી, જે આજે પણ ત્યાં નાથ દ્વારા બિરાજે છે. આ પ્રકારે અનન્ય કૃપા ધમલાજી ઉપર શ્રી વલ્લભની છે. તો ધમલાજીના ચરિત્રથી આપણે શું શીખ્યા? 3 દિવસનો સત્સંગ સર્વપ્રથમ તો સૃષ્ટિનો પ્રતિનિધિત્વ કરે છે. આપણે કોઈનો કોઈ વસ્તુનો આપણે ડ્રાફ્ટ બનાવીએ, કેલ્ક્યુલેશન કરીએ અને એની એક શોર્ટ નોટ બનાવીએ, તો આ શોર્ટ નોટ છે જે લોકોએ સાંભળ્યું ન હોય પહેલા દિવસનું કે બીજા દિવસનું, અથવા જે ચરિત્ર જેને શ્રવણ ન કર્યા હોય સમજ્યા ન હોય એના માટે કે સર્વપ્રથમ તો સૃષ્ટિના પ્રતિનિધિત્વ કરે છે. બીજું, શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી દીધી, આપણે પ્રસંગ નથી લીધો, કે સંપ્રદાયને સમજવા માટે 10 જન્મકો અંતરાય પડેલો, એટલે 10 જન્મ લાગશે પુષ્ટિ માર્ગને સમજવા માટે આ ધમલાજી માટે. તો આપણા માટે કેટલા જન્મ એ વિચારવા જેવું છે. 10 જન્મ દામોદર હરસાની જીવાને છે, તો આપણા જીવાને કેટલા? ત્રીજું, આપણે સમજ્યા કે ધમલાજીની સ્થિતિ જ્યાં સુધી સૃષ્ટિમાં રહેશે ત્યાં સુધી સ્થિતિ પુષ્ટિ માર્ગની બની રહેશે. યાદ રાખજો, મારે કેવું નથી ને મારે નામ નથી દેવું. આજે કેટલા જ આપણી હવેલી છે ત્યાં અમેરિકામાં, લંડનમાં થઈ ગઈ છે, અને આજે કેટલા જ એવા સ્થાન છે કે જ્યાં આજે વૈષ્ણવ ષષ્ઠી તો મોટી છે પણ બાળકો પધારવામાં કતરાય છે, ઈચ્છા નથી થતી બાળકોને પધારવાના, કારણ કે ત્યાં સ્થિતિ હવે બાળકો માટે સુંદર નથી, અને ત્યાં પુષ્ટિ માર્ગની સ્થિતિ પણ હવે મર્યાદા અને પ્રવાહ જેવી થઈ ગઈ છે. મારે નામ નથી દેવું, એમાં કેવળ વલ્લભપુર બાળક નહીં, અમુક વૈષ્ણવ પણ ત્યાંથી હટી ગયા છે, એ છુપાઈ ગયા છે અને સંતાઈ ગયા છે. પણ આ 3 દિવસના સેશનમાં મને આશા છે કે કદાચ સમય બદલાશે, મનોભાવ બદલાશે, અને પુનઃ પુનઃ પુષ્ટિ માર્ગ પાછો સ્થાપન તે સ્થાનોમાં થશે, અને આપણે થી ન બગડે પુષ્ટિની સ્થિતિ આપણે એવો પ્રયાસ કરવો જોઈએ ધમલાજીના ભાવથી. બીજું, કે જેવી પ્રીતિ ઠાકોરજીમાં છે એનાથી અધિક પ્રીતિ શ્રી વલ્લભમાં છે. યાદ રાખજો, ગઈકાલે મેં
કેસર સ્થાનના દર્શન કર્યા, જે સ્વરૂપ મને યાદ છે કે 2008 માં જ હું પધરાવીને લાવ્યો હતો ત્યાં શિવલ્લભ ચૈતન્યની કથા વખતે, અને એમને ત્યાં પધરાવીને ઈ જ સ્વરૂપમાં ચરણમાં કેસર સ્નાનનું જળ પધરાવ્યું. આ રીતે ન હોય, કારણ કે એક તો એનું પેન્ટિંગ કરેલું છે કેમિકલ વાળું હોય જેમ, બીજી વસ્તુ કે આપણે એક ભાવનાથી લાકડાના પાદુકા ખડાવ બનાવી લઈએ અને કોઈ બાલકથી પુષ્ટ કરાવી લઈએ શ્રી વલ્લભના ભાવથી, અને પછી ઈ પાદુકાજીને પધરાવીને એમનો ત્યાં કેસર સ્થાન થાય, એમને પણ તિલક થાય, એમને પણ માલા અર્પણ થઈ શકે છે, ઈ સેવામાં પણ બિરાજી શકે છે. એટલે આ રીતે હવે વ્યવસ્થા આવતા વર્ષ કે પછીના વર્ષોમાં આપણે કરી લેવાની. જે બાલક પ્રતિનિધિત્વ કરે છે ત્યાં ઈ સંસ્થામાં, એ બાલકની આજ્ઞાથી કરી લેવું જોઈએ. અને ઠાકોરજી તે અધિક પ્રીતિ વલ્લભમાં છે, કારણ કે આપણે ઠાકોરજીને જોવા નથી ગયા, દર્શન કર્યા નથી, આપણે તો વલ્લભના અને વલ્લભના વંશજો દર્શન કર્યા છે. આપણા માટે તો શ્રી વલ્લભ પધાર્યા ભૂતલમાં, અને એમની કૃપાથી પ્રભુનો પરિચય થયો, પુષ્ટિ માર્ગનો પરિચય થયો. જે લીલા ઠાકોરજીની સમજાવી છે મહાપ્રભુજી, એ મહાપ્રભુજીના આપણે પ્રાપ્ત કર્યા છે. આપણે શ્રી મહાપ્રભુજી આપણા માટે સર્વથી અધિક છે. અને જે રીતે થી જે ભાવથી દામોદાસજી એ શ્રી વલ્લભ ને સેવ્યા, ઈ જ ભાવથી આપણને શ્રી વલ્લભ ને સેવવા છે. વલ્લભ કૃપાથી જ પુષ્ટિ માર્ગ નો રહસ્ય આપણા હૃદયમાં હૃદયારૂઢ થશે, જેમ દામોદાસજી ના હૃદયમાં હૃદયારૂઢ થયો. બ્રહ્મ સંબંધ નો સમય હતો નહીં એટલે આપણે ચર્ચા ન કરી, પણ બ્રહ્મ સંબંધ નો ભાવ નો આપણે વિચારવા જેવું છે. આજે આપણી વિચિત્ર દશા થઈ ગઈ છે કે આજે પત્રિકામાં લખવું પડે છે કે જે વૈષ્ણવ ને બ્રહ્મ સંબંધ લેવું છે, મારા શ્રી આ તારીખે બ્રહ્મ સંબંધ આપશે, આ સમયે આપશે, બધા વૈષ્ણવ વ્રત કરીને આવે. બાળકો પાસેથી આપણે ફોન ઉપર આજ્ઞા લઈ લઈએ અને બ્રહ્મ સંબંધની દીક્ષા થઈ જાય છે. આજે જણાવવું પડે કે બ્રહ્મ સંબંધ લો વૈષ્ણવ, કેમ? અરે જે અધિકારી હશે તો સ્વાભાવિક છે કે એનો અધિકાર પ્રમાણે પાત્ર પ્રમાણે દાન મળશે. આજે પત્રિકામાં લખવું પડે છે કે જે વૈષ્ણવને પધરામી કરવી હોય તો પધરામી વૈષ્ણવ નામ લખાવે, કેમ? વૈષ્ણવ ને સ્વતો ભાવ હોવો જોઈએ કે મારા ઘરમાં ગામમાં પધાર્યા છે બાલક, તો પધરામી કરાવું. કૃષ્ણદેવ રાજાને સભામાં જયારે વલ્લભ પધાર્યા અને જે કણકાભિષેક થયો, એવો ભાવ દરેક વૈષ્ણવ રાખે કે મારા ઘરે પધરામી નહીં કણકાભિષેક થાય. એના જ માટે વૈષ્ણવ કણકાભિષેક ના ભાવથી પધરામી કરે, જેમાં તિલક આરતી વસ્ત્ર ભેટ બધું થાય. કેવું ન પડે, પણ આપણે જ્ઞાન આપીએ છીએ કે ખોટું. આમ લાગે કે જાને એક લાલસા હોય ને કે જાને પધરામી કરાવો, બાલક તો સારું લાગશે. અરે બાલકને કઈ સારું નહીં લાગે, બાલકને સારું ક્યારે લાગશે? કે પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવનો ભાવ વધે, તમારો ભાવ વધશે તો આપોઆપ તમે બાલકની પધરામી કરશો, આપોઆપ તમે ઠાકોરજી સેવા માટે બ્રહ્મ સંબંધની દીક્ષા લેવડાવશો. પણ આજે તો એક રીત બની ગઈ છે કે જેમ ઘેટો ચાલે ને એમ ઘેટાની જેમ પાછળ પાછળ 10-20-25 બ્રહ્મ સંબંધ થાય છે. અમુક મંદિરોમાં તો બોર્ડમાં લખવામાં આવે છે કે આવતા રવિવારે બ્રહ્મ સંબંધી દીક્ષા છે, જયારે એક મનોરથ થતો હોય. અને આજે વૈષ્ણવને પૂછો કે તમને મંત્ર યાદ છે કે નહીં, અપરસ શું છે ખબર નથી, ઠાકોરજી શું છે ખબર નથી, કોને બ્રહ્મ સંબંધ આપ્યું ખબર નથી, મૂળ ગુરુ કોણ છે ખબર નથી, કોના સમય આપ્યું ખબર નથી, સ્વરૂપ ની ભાવના જ ખબર નથી, બસ તેના જ છે. એટલે આજે લખેલું ન હોય મંત્ર, જે વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લે તો એને એમ થવું જોઈએ કે ના, મારા ગુરુ પાસેથી મેં લીધું છે તો મંત્ર લખાવું, હું યાદ કરું, કંઠસ્થ કરું. એના જ માટે શિવ
महाप्रभु जी आज्ञा करी नम्रता के निवेदनम तो स्मर्तम हमेशा निवेदन जे कईरो छे स्मरण सतत रखो सर्वथा दादरशी जने दादरशी नी साथे के एनाथी तने भाव जागशे अपने जीवन में अष्टाक्षर मंत्र पंचाक्षर मंत्र गद्य मंत्र आ बधु समझ पड़ से दामोदास जी दोड़ श्लोक नो दान करीने दामोदास जी रहस्य आखो समझायो श्री गुसाई जी ने अने रहस्य जे लीला छे ये आखी दान ना रूप में आपी एवा श्री दामोदा हरसानी जी ने आपने त्रण दिवस पधरावा खूब आनंद नो विषय छे मारी बुद्धि थी जेटलू बहनों मने जेटलू एमने चरित्र देखाड़ा अने जेटली मने निकटता मली एमनी एटली निकटता थी मैं एमना स्वरूप ने तमारा सामे राखू अने आ बधी प्रेरणा करनार दामोदर हरसानी जी छे बहु उत्तम वचनो छे ने उत्तम जीव छे एमनो आपणे जेटला आभारी रहीए एटलू ओछू छे एमनी कृपा थी आज अपने पुष्टि मार्ग मिलो छे एमनी कृपा थी आज वैष्णव अने वल्लभ महिला छे एमनी कृपा थी आज अपने आ मीडिया चैनल थ्रू अपने सन्मुख एक बीजा ने साथ थया अने एमनो चरित्र एमना स्वरूप ने आत्मसात करीने श्रवण कर्या अने महाप्रभु जी ना उत्सव निमित्ते दमला जी ना चरित्र ने एमना चरणारविंद में समर्पित करू छू अने वधारे समय न लईने आश्रयना पद साथे तमे आ कथा ने विराम करजो अने मने हवे जवुं पड़शे कारण के मारे सेवानो समय थई गयो छे सवानो थई गयो छे ठाकुरजी राह जोवे छे पाछा आपणे पुनः साक्षात मळवानो कोशिश करशु बोलो श्री वल्लभीश की जय बोलो श्री गिरिराज धरणी की जय श्री वल्लभीश की जय श्री गोसाई जी परम दयाल श्री श्री गोकुलेश प्रभु की जय श्री हरिराय महाप्रभु की जय आज के आनंद अने छेल्ले एटलू कहीश के कई पण बोलवामां जरा कड़काई थई गई होय तो मनमां वैष्णव न लगाड़े जे ऑर्गेनाइज करवा वाला छे ए लोको पण मनमां ना लगाड़े भविष्यमां ध्यान राखजो के बैलेंसिंग करीने प्रोग्राम करवानू आमा काट छाट मारे करवी पड़ी आमा लावो बधा वैष्णवनो जतो रह्यो अने लाभ चूकी गया घणा बधा वैष्णव घणा मारे प्रसंग हजी केवाना हता पण खैर वांधो नहीं समय आगळ बलवान छे अने आपणे समय समय उपर पाछो ई प्रसंग ने क्या न क्या सूत्र रूपे आपणे लई शकशुं एटले वधारे समय न लईने आजे मारा आ बे शब्द ने सन्मुख में चार दिवस मिलपीटस हवेली में पधारवाना था महामारी ना कारणोसर आप पधारी ना शक्या पन आज तौन दिवस ना अपनो सत्संग तो अमारा मन तो आप अहिया जमारी हवेली ना आचार्य पीठ पर विराजमान थईने अमे आपने श्रोता समझे आपने श्रवण कर्या छे एना माटे आपनो आभार ठाकोर जी नो आभार जे जे श्री आ आ कथा आज तौन दिवस नु वचनामृत छे बहु यूनिक वचनामृत छे एना बे तौन कारणो दुनिया भर ना वैष्णव सौ प्रथम वार आ महा उत्सव मां भेगा थया छे आपना सेवको जे सिडनी ने मेलबोर्न ने जे मिडल ईस्ट में दुबई ने अहीं अमेरिका में ने कैनेडा में खरा अर्थ में बधाज रोज ना रोज 250 ने 200 वैष्णवों ने केटला टेलिफोन पर बीजा अलग हसे जेनो काउंट नथी आवतो खरा अर्थ में महाउत्सव में भेगा थया आ पहेलू आनो माप पहेलू कारण बीजू कारण अमेरिका में पण वस्ती समाज अमा वैष्णव समाज एक बीजा नी निकट आयु एक बीजा ने समझवा ने एक बीजा ने एकोमोडेट करवा गयु हरीश भाई नो मैसेज हतो के सौमिल अमारा वैष्णव रातना 12 वागे सुई जाय छे आपणे आपसी नु कथा वहेली करिए टेक्सास थी ने क्लीवलैंड थी वैष्णव ना फोन आव्या तो फरी बहु सुंदर उदाहरण जे जे श्री के अंदर अंदर ना पण समाजो ने परिवारो एक
એક થયા આ મહામારી તો થઈ પણ એના લીધે પરિવાર એક થયું. ત્રીજું કારણ, આ કથા આપ કીધું એમ આ કથા નથી, આ વચનામૃત નથી, આ તો વાર્તા સત્ર છે. અને ખરા અર્થમાં અમે બધા વૈષ્ણવો નાના મળી અને આપની આપ ગુરુ થકી આજે વાર્તા સાંભળતા એનો આ એક બીજો અન્યતા, કથાની અન્યતાનો એ છે. ચોથો, આપના જ આશીર્વાદ હતા કે મનોરથ જીવિત રહેવા જોઈએ. જો મનોરથ અને મનોરથી હશે તો ઉત્સવનો આનંદ આવશે. તો એ ધ્યાનમાં લઈને આ ઉત્સવમાં આપણે ટેકનોલોજીના માધ્યમથી પણ આપણે મનોરથ જીવિત રાખ્યા છે. ગઈકાલે આપણે પ્રાગટ્યનો મનોરથ કર્યો અને આજે આપણે પલના અને નંદ મહોત્સવનો મનોરથ કરશું એના રીતે. એટલે જે જે શ્રી આ કથા આ જે 3 દિવસનું છે ઘણી રીતે યુનિક છે અને અમારા સ્મરણોમાં અમને યાદ રહી જશે. આપને ખૂબ ખૂબ વિનંતી, આ વર્ષે આપનો અમેરિકાનો કાર્યક્રમ નથી થયો, આવતા વર્ષથી જરૂરથી અમે આપને પધરાવીશું. આપ તો પધારશો, આગળ આ જ ક્રમને આપણે આગળ લઈ જઈશું. આપણે તો એક જ વૈષ્ણવનું એ સહાય કર્યું છે, આપણે તો હજી 84 વૈષ્ણવનું લાભ લેવાનો છે. આપ પધારશો અને સાથે સાથે અહીંયા જેટલા મારા વૈષ્ણવો છે બધાને ખૂબ ભાવભર્યું આમંત્રણ છે. ભલે દૂરથી હોવ પણ આપ પણ આ 84 વૈષ્ણવ વાર્તા જ્યારે બી આપશી પધારશે ત્યારે આપ બધા વૈષ્ણવો આવજો હવેલીમાં. આપની બધાની અમે સગવડ કરશું બધા સરાખો પર, પણ જે બી આવી શકે. આપણે ટેકનોલોજીના માધ્યમથી તો આપણે બધા મળ્યા પણ સન્મુખમાં પણ આપણે ભેગા થઈએ એવી અમારી અંતરની આપને ઈચ્છા છે. તો જે જે શ્રી એક મિનિટ હરીશભાઈ ધારિયાનો ફોન ખોલી દઈશું. હરીશભાઈ ધારિયા ઈસ્ટ કોસ્ટ વૈષ્ણવ સમાજ તરફથી પણ આપની આભાર વિધિ કરવા માંગે છે. એક મિનિટ જરા આપજો, આપણે ખોટી નહીં કરીએ, પછી આપને પધરાવી દઈશું. અને વૈષ્ણવો પછી એક 5-7 મિનિટ આપજો આજનો મનોરથ, પલનાનો મનોરથ ને આપણો જે નંદ મહોત્સવનો મનોરથ ને આરતી કરીને છૂટા પડીશું તો આ 3 દિવસની કથા આપણને સફળ થશે. તો હરીશભાઈ ધારિયા પ્લીઝ જરા એક 2 મિનિટ જેજેનો આભાર કરી દો પ્લીઝ. વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધનાથ કી જય, શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાની કી જય. વિનંતી કરું શ્રી વલ્લભ પ્રભુ, અંતર્ગત જાનો, ચરણ શરણ રાખો સદા જીવ જગત લોભાનો. અવગુણ અમારા અનેક છે, હરી હૈયે ન દરસો, હું અબડાની વિનંતી જાની કરુણા કર. સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ તરફથી આપના ચરણોમાં કોટી કોટી દળવાન પ્રણામ કરું છું. અમે બધા એટલું જ કહીએ કે જે અમારી ભૂલો થઈ અમે ક્ષમા કરજો. જૈસો હું તૈસો તિહારો શ્રી વલ્લભ, આપના ચરણોમાં સદાય રાખજો અને આપે અમને બધાને જે સુંદર દામોદર હરસાજીનું વચનામૃતનું શ્રવણ કરાવ્યું છે એનાથી અમારા જીવનમાં એક નવી જ્યોતિ પ્રગટ થાય એવા આશીર્વાદ આપજો, કે જેથી અમે બસ આપના ચરણોમાં રહીએ અને હંમેશા ભગવદ્ ભાવ અને સેવામાં અમે પ્રવૃત્ત રહીએ. ને આપનો ખૂબ 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 આભાર માનીએ કે કેટલા દળોન પ્રામ કરીએ તો પણ ઓછા છે જે છે. તો આપના ચરણોમાં કોટી કોટી દળોન પ્રામ સર્વ વૈષ્ણવ સૃષ્ટિ તરફથી. એટલું કહીને અહીંયા વિરામ આપું છું. હરીશભાઈ, તમને છે ને યાદ કરીને મેં દામોદર હરસાણીનું ચરિત્ર 3 દિવસમાં પૂરો કર્યો. તમારો મનોરથ હતો ડેટ્રોઇટમાં, કે જે જે ડેટ્રોઇટ દામોદર હરસાણીને આપણે પધરાવશું, જે જે 2 દિવસ મોટું પ્રોગ્રામ કરવું છે, કેવળ દમલાજી નો ચરિત્ર, બીજો કોઈ નહીં. ડેટ્રોઇટ નો મનોરથ હતો પણ આ મનોરથ ભલે સ્વામી નો છે 3 દિવસ બરોબર છે, ધમલાજી નો જે એક આગ્રહ તમને બહુ હતો કે જે અમારે બહુ ડીપ માં ગહેરાઈ માં સમજવું છે, એના માટે મેં ખાસ તમને યાદ કરીને એમ સમજો કે શરૂઆતથી પહેલા દિવસથી તમે મારા સાથે જ હતા અને ધમલાજી ની સાથે જ તમે હતા. ખુબ ખુબ દળો પ્રણામ. અને બસ આપને ભક્તા વિલાસા ચરિત્ર અનુસાર મમ પ્રભુ શ્રી ગોવર્ધન ધારી, આપ એક જ છો, બીજું કોઈ નથી. તેરે ભાગ્ય કી કહી ન જાયે સોદા તેરે
भाग्य की कही जाए, तेरे भाग्य की कहीं न जाए, यशोदा तेरे भाग्य की कहीं न जाए, जो मूर्ति ब्रह्मादि पे दुर्लभ है सो प्रगटे आए, यशोदा तेरे भाग्य की कहीं जाए, यशोदा तेरे भाग्य शिव नारद तन का दे महामुनि मिलिवे करात उपाय, शिव नारद ते नंदलाल दूरी दूसर बपू रहत कंठ लपताए, यशोदा तेरे भाग्य की कहीं न जाए, रतन जटित कोढ़ाय पालने वदन देखी मुसी गाय, रतन जटित जुलो मेरे लाल आ मेरे लाल, जाऊं बलिहारी परमानोदय जस गाई, यशोदा तेरे भाग्य की कहीं जाए, यशोदा तेरे भाग्य जटित कोढ़ाय पालने वदन देख मुस्काए, जुलो मेरे लाल जाऊं बलिहारी परमानंद यश गाए, सोदा तेरे भाग्य की कहीं न जाए, तेरे भाग्य की, तेरे भाग्य की, तेरे भाग्य की कहीं न जाए, सोदा तेरे भाग्य की कहीं न जाए, यशोदा तेरे भाग्य, यशोदा तेरे भाग्य, યશોદા ભાઈ બીજું ચાલુ કરી દેજો પ્લીઝ. Yeah.
मंगल चार आरती वल्लभ वर की दीजे अपनो जन्म सफल कर लीजे आरती वल्लभ वर की दीजे अपनो जन्म सफल कर लीजे दैवी जन के पार आए सात गोवर धन नाथ जिलाए निज जन के सब दोष मिटाए सबको ब्रह्म संबंध कराए आरती वल्लभ वर की दीजे अपनो जन्म सफल कर दीजे सेवाई कभी कृषि संताई पुष्टि मार्ग की जोत जगाई अब तो इतनी करुणा कीजे वल्लभ अपनी शरण दीजे आरती वल्लभ वर कीजे अपनो जन्म सफल कर दीजे आरती वल्लभ वर कीजे अपनो जन्म सफल कर दीजे वैश्वानरावतार दश दिगंत विजय विद्यावाचस्पति अखंड भूमंडलाचार्य जगद्गुरु श्रीमद्वल्लभाचार्य की जय।